देहि स्मित रुचिर पूर्णेन्दु वदन प्रफुल्लं भोजनमच्छद सदृश शोभाक्षि युगल कृपा परावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराज्ञनाम्बुज पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी બધાય ભક્તોને ખૂબ એથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, દિવાળીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. ભાગ્યશાળી એટલા માટે છીએ કે આ ધનતેરસ તો આપણા જીવનની અંદર ઘણી વખત આવી હશે, પણ જ્યારથી આપણને આવા પીવડા ઘનશ્યામ મહારાજ અને જ્યારથી આપણને આવા પૂજ્યપાદ ગુરુજીનો યોગ થયો, ત્યારથી આપણું આધ્યાત્મિક ધન વધી ગયું એટલે આપણી ધનતેરસો આવે સાચી થવા લાગી. આજના દિવસે આ ધનતેરસનો પવિત્ર દિવસ છે. આજના દિવસે પહેલાં તો લોકો ગાયોનું પૂજન કરતા, કારણ કે ગાયરૂપી ધન હતું. પછી એમાંથી આગળ જતા રૂપિયાનું પૂજન થઈ ગયું. આજે દેવોના વૈદ ધન્વંતરી, એમનો પણ આજે જન્મદિવસ એટલે આજે ધન્વંતરીનું પણ પૂજન થાય. અને આ ધનનું પૂજન કરવા પાછળનો આશય તો એટલો જ છે કે લક્ષ્મી દરેકની પાસે આવે છે, કહેતા રૂપિયો દરેકની પાસે આવે છે, પણ જે રૂપિયો પોતા માટે વપરાય છે એ ધન છે, જે રૂપિયો ખરાબ રસ્તે વપરાય છે એ અલક્ષ્મી છે, જે રૂપિયો પોતાનું શ્રેય કરવા માટે અને બીજાના શ્રેય માટે વપરાય છે એ લક્ષ્મી છે, અને જે ધન પરમાત્માને અર્થે વપરાય છે એ મહાલક્ષ્મી છે. આજે આ લક્ષ્મીજીનું પૂજન કરી અને આપણે ભગવાનની પાસે એ માગીએ છીએ કે લક્ષ્મી વિનાશ પણ કરે છે અને લક્ષ્મી વિકાસ પણ કરે છે, તો અમારું આધ્યાત્મિકતા તરફ, અમારું ધન એ તરફ વપરાય, અમારું ધન સમાજને અર્થે વપરાય, અને સમાજની અંદર જે દિન દુખિયા હોય એવા 5, 25, 50 પરિવારો સુખી થાય ભગવાને આપેલી લક્ષ્મીથી, અને સત્સંગના કાર્ય થાય એના અર્થે આપણે આજે આ પૂજન કરીએ છીએ. વાલા ભક્તો, દિવાળીના દિવસની અંદર કથા કરવાનું ગુરુજીની આજ્ઞા થઈ ત્યારે વિચારતો હતો શાની કથા કરું, પણ એક વખત જ્યારે હરિચરિતનું સાગરની કથા શરૂ કરી હતી ને, ત્યારે આધારણ સ્વામીનું આખ્યાન એક દિવસ કે બે દિવસ માટે કથા કરી હતી, અને ત્યારે મેં કીધેલું કે આને ક્યારેક આપણે લંબાણપૂર્વક લઈશું. હમણાં કથાની શરૂઆત કરતા પહેલા વેદાંત ભગત આવ્યા, મને કે સ્વામી, મેં કીધું નીચે બધું તૈયાર કરી દો, મને કે ઉપર આવવું પડશે ને પ્રેક્ટિસ કરવા. મેં કીધું આપણે લાઈવ પ્રેક્ટિસ. મેં કીધું મારે ક્યાં તરાના ગાવાના છે કે મને ક્યાં કંઈ સંગીતની કળા આવડે છે કે હું ક્યાં મોટો કવિ છું, અને કદાચ મેં વગાડવામાં તમારે મારા ગાવાને લીધે આગું પાછું થાય તો એ બધા સમજી જાય એમ છે કે ભાઈ આ તો બરાબર હાલે છે, આપણો લાઈવ પ્રોગ્રામ બરાબર છે. એટલે વાલા ભક્તો, આધારાનંદ સ્વામી તમે જાણો છો, આપણા મુક્તાનંદ સ્વામી, એમના શિષ્ય સદગુરુ આધારાનંદ સ્વામી. એ સદગુરુ આધારાનંદ સ્વામી એમના જીવનની અંદર જેમ આપણે સુકાનંદ સ્વામીનું આખ્યાન સાંભળ્યું હતું ત્યારે આપણને ઘણું બધું અંદરથી શીખવા મળ્યું હતું, એમ આપણા આદિગુરુ આધારાનંદ સ્વામી
એના ચરિત્રો ગાય, આપણી જીભને પાવન કરીએ, આપણા કાનને પાવન કરીએ. તો આવો આધારણ સ્વામીના ચરિત્રની અંદર મેં મારી કાલી ગયેલી ભાષાની અંદર, મારો કોઈ આની અંદર સંગીતનો કોઈ ક્રમ નહીં હોય, આ દોહા કે ચોપાઈ જેવું લખ્યું હશે એની કોઈ માત્રાઓની ગણતરી નહીં હોય, કેવળ આની અંદર ભાવ રહેલો છે એ આપણે બધા સમૂહની અંદર ગાશું અને થોડું સ્વામીના ચરિત્રો સાંભળી આપણા આત્માને પાવન કરશું. આપણે દીપોત્સવ દરમિયાન જ આખ્યાન પતાવી દઈએ એવું નથી, આપણે આ આખ્યાન જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી આગળ સાંભળતા રહીશું યથાસમયે. પરમ કૃપાળુ શ્રી હરિ ધામી જે અક્ષરધામના, પરમ કૃપાળુ શ્રી હરિ ધામી જે અક્ષરધામના, દયા કરી જીવ ઉપરે પાર ઉગાડ્યા કલ્યાણના, દયા કરી જીવ ઉપરે બાર ઉગાડ્યા કલ્યાણના, દયા કરી જીવ ઉપરે બાર ઉગાડ્યા કલ્યાણના, દયા કરી જીવ ઉપરે બાર ઉગાડ્યા કલ્યાણના, ધામમાં બેઠા પધાર્યા અવની ઉપર મહારાજ, ધામમાં બેઠા પધાર્યા અવની ઉપર મહારાજ, મુક્ત મંડળીઓ લાવ્યા તારવાયને કનૈયાજ, મુક્ત મંડળીઓ લાવ્યા તારવાયને કનૈયાજ, મુક્ત મંડળીઓ લાવ્યા તારવા અને કનૈયાજ, મુક્ત મંડળીઓ લાવ્યા તારવાયા ને કનૈયાજ, એવી અનાદિની પંક્તિમાં વસે એક મુક્ત ઉદાર, એવી અનાદિની પંક્તિમાં વસે એક મુક્ત ઉદાર, પણ સાથે આવ્યા ધર્યું મુક્ત નામ નિદાન, તે પણ સાથે આવ્યા ધર્યું મુક્ત નામ નિદાન, મુક્ત પરંપરા મળી જેને સદ્ય મુક્ત તે થાય, મુક્ત પરંપરા મળી જેને સદ્ય મુક્ત તે થાય, ક્રિયા સાધ્ય નહીં મુક્તિ તેને કૃપા સાધ્ય થી પમાય, ક્રિયા સાધ્ય નહીં મુક્તિ તેને કૃપા સાધ્ય થી પમાય, કૃપા સાધ્ય થી પમાય, કૃપા સાધ્ય થી પમાય. આની અંદર સ્વામીના જીવનની અંદર પ્રવેશ કરતા પહેલા ભગવાન શ્રી હરિની આ કાલી ગયેલી ભાષાની અંદર મહારાજ અને ગુરુજીની કૃપાથી જેવું સુજાડ્યું, જેવું સમજાયું, જેવું ઉદ્ભવ્યું એવા શબ્દો અહીં આગળ લખ્યા છે. પરમ કૃપાળુ શ્રીહરિ ધામી જે અક્ષરધામના, હે મહારાજ, જે અક્ષરધામના ધામી તમે છો, કેવળ ને કેવળ દયા કરી જીવ ઉપરે બાર ઉઘાડ્યા કલ્યાણના. આ પૃથ્વી ઉપર કલ્યાણ અનેકા અનેક પ્રકારના થતા હતા મહારાજના આવતા પહેલાં પણ. શ્રીમદ રામાયણ, શ્રીમદ ભાગવત આદિ ગ્રંથો દ્વારા અનેક જીવોના કલ્યાણ થયા છે, અવતારોની ઉપાસના દ્વારા જીવોના કલ્યાણ થયા છે. પરંતુ ભગવાન શ્રીહરિ, ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી આત્યંતિક કલ્યાણને લઈને આવ્યા, જે છેલ્લામાં છેલ્લું કલ્યાણ, જે કલ્યાણને પામ્યા પછી ક્યારેય બીજા કોઈ કલ્યાણની અપેક્ષા ના રહે એવું કલ્યાણ લઈને આવ્યા ભગવાન સ્વામિનારાયણ, અને એને આપણા માટે દરવાજા ખોલ્યા પૃથ્વી પર આવીને.
સંવત 1837 ચૈત્ર સુધી નવમીને દિવસ અક્ષરધામમાંથી ભગવાન શ્રીહરિ છપ્પયામાં પ્રગટ થયા. પ્રગટ થયા પણ કેવી રીતે પ્રગટ થયા? ધામમાં બેઠા પધાર્યા અવની ઉપરે મહારાજ. ધામમાંથી જ્યારે ભગવાન પૃથ્વી ઉપર આવે છે ત્યારે આપણે એમ કહીએ અક્ષરધામમાંથી મહારાજ આવ્યા, એનો અર્થ એ નથી કે અક્ષરધામ ખાલી મૂકીને આવે. આપણે મનુષ્ય છીએ, અહીંથી ઇન્ડિયા જઈએ એટલે આ જગ્યા ખાલી પડે, ઇન્ડિયાથી અહીં આવીએ એટલે ઇન્ડિયા ખાલી પડે, મંદિરથી ઘેર જઈએ એટલે મંદિર ખાલી પડે, ઘરેથી મંદિર આવીએ એટલે ઘર ખાલી પડે. પણ ભગવાનને એવું નથી. ભગવાન ધામમાં રહ્યા થકા આ પૃથ્વી ઉપર દર્શન આપે છે. ધામની ગાદી ખાલી નથી, ધામની સીટ ખાલી નથી, ત્યાં રહ્યા થકા આ સોનાના સિંહાસને પીવડા ઘનશ્યામ મહારાજ અહીં પણ દર્શન આપે છે. ત્યાં રહ્યા થકા એ જ મહારાજ તમારા ઘરની અંદર સિંહાસનની અંદર દર્શન આપે છે. એ અનેકા અનેક રૂપે, અનેકા અનેક રૂપે, અનેક જગ્યાએ દર્શન આપતા હોવા છતાં અનેક રૂપ નથી, એનું એક જ રૂપ છે. એ એક જ છે. એ હરિકૃષ્ણ મહારાજ રૂપે હોય તોય ભલે, ઘનશ્યામ મહારાજ રૂપે હોય તોય ભલે, નાના ઠાકોરજી રૂપે હોય તોય ભલે, તમારા પોકેટની અંદર એક નાની કેલેન્ડરની મૂર્તિ હોય ને એક નાની તોય ભલે, પણ એ એકના એક જ છે, બદલાયા નથી. અક્ષરધામની અંદર બેઠા થકા એ દર્શન આપ્યા. પાછા ભગવાન તો આ પૃથ્વી પર દર્શન આપે છે પણ સાથે લાવ્યા મુક્ત મંડળી ઉલાવ્યા તારવા અનેક ને આજ. અક્ષરધામની સભાની કથા તમે ઘણી વખત સાંભળી છે એટલે ટૂંકમાં લઈશ, કારણ કે આપણે તો સ્વામીના ચરિત્રોથી પાવન થવું છે. અક્ષરધામની અંદર મહારાજ સભા ભરીને બેઠા છે. ત્યાં આગળ મુક્તોને મહારાજે પૂછ્યું કે અનેક બીજા બ્રહ્માંડોમાંથી જીવ આવે છે પણ આ ફૂટલા બ્રહ્માંડમાંથી કોઈ જીવ આવતો કેમ નથી? આપણા બ્રહ્માંડનું એડ્રેસ શું? ફૂટલું બ્રહ્માંડ, આ ફૂટલું બ્રહ્માંડ છે તો આમાંથી કોઈ નથી આવતો. ત્યારે મુક્તોએ કીધું મહારાજ પૂર્વે જે જે અવતારો ત્યાં ગયા એ અવતારોની ઉપાસના કરીને જીવાત્માઓ એ અવતારોના ધામોને પામ્યા, જો અક્ષરધામની અંદર મુક્તાત્માઓ આપણે અહીં આગળ એ જીવાત્માઓને લાવીને એમને મુક્તિ દેવી હોય, આ ધામમાં બેસાડવા હોય, ફૂટલા બ્રહ્માંડમાંથી આત્માઓને લાવવા હોય તો સ્વયં તમારે જવું પડે. મહારાજ કે ફૂટલા બ્રહ્માંડમાં જવાનું અમારે? પણ મહારાજ કે અમે જઈએ તો ખરા પણ અમારી યારે કોઈ જોઈએ તો ખરા ને, તમારે બધાને આવું જોશે. ત્યારે ગોપાળન સ્વામી કે મહારાજ અમારી શું જરૂર, તમે તો સર્વસમર્થ છો. મહારાજ કે વરરાજો હોય પણ જાનડિયું ના હોય તો ઓળખે કોણ કે આ કોણ વરરાજો છે? ઉપાધિ થાય. જાનડિયું તો જોઈએ ને ગાવાવાળી. એ મુક્ત મંડળીયું લાવ્યા, એ અનાદિ મુક્તો જે અનંત કાળથી પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો રસ જ પીવે છે, જે મુક્તોને ક્યારેય પણ ભગવાનનો વિયોગ થયો જ નથી, જે મુક્તો સાધન દશા દ્વારા એ મુક્તિને નથી પામે, એ સહજ મુક્તો હતા જ, એ ક્યારેય આપણી જેમ ભવાટીમાં આવ્યા નથી, એ સ્વયં ત્યાં મહારાજ જે દિવસના છે તે દિવસથી એ મુક્તો મહારાજની સાથે અનાદિના સમયથી હારે ને હારે જ છે. એ પંક્તિના મુક્તો મહારાજ મંડળીયું ભરીને લાવ્યા. એની અંદર એ મુક્તની પંક્તિમાં એક બેઠેલા મુક્ત હતા. એવી અનાદિની પંક્તિમાં વસે એક મુક્ત ઉદાર. એક મુક્ત ઉદાર એ પણ પૃથ્વી પર આવ્યા અને એમને પોતાનું નામ શું ધારણ કર્યું? મુક્તાનંદ. ફરીથી મુક્ત મુક્ત હતા અને પૃથ્વી પર આવીને એમને ધારણ નામ પોતાનું મુક્ત જ કર્યું, એ આપણા સદગુરુ મુક્તાનંદ સ્વામી. એ મુક્તાનંદની પરંપરા જેને મળી સદ્ય એની મુક્તિ થાય. ક્રિયા સાધ્ય નહીં, કૃપા સાધ્ય એ પમાય કહેતા મુક્તાનંદ સ્વામીને જ્યારે મહારાજે પૂછ્યું તમારા કાંડામાં કેટલી તાકાત, ત્યારે સ્વામી કે મહારાજ મારા કાંડામાં કાંઈ તાકાત નહીં. મહારાજ કે સ્વામી તમને આ તુંબડી રિપેર કરતા આવડે તૂટી ગઈ હોય તો? ના મહારાજ. સ્વામી ભલે તમને તુંબડું રિપેર કરતા ના આવડે પણ તમારા કાંડામાં એટલી તાકાત છે કે તમે અહીંથી કોઈ જીવનું કાંડું ઝાલીને અહીંથી ઘા કરો તો અમારા અક્ષરધામમાં આવીને પડે એટલી તાકાતવાળું તમારું કાંડું છે સ્વામી. એ મુક્તાનંદ સ્વામીની પરંપરા જેને મળી સદ્ય એની મુક્તિ થાય. આજે હું તમે ભાગ્યશાળી છીએ
કે આ લોયાધામ પરિવારને આપણને મુક્તાનંદ સ્વામીની પરંપરા મળી છે, આપણને એ ગુરુજી મળ્યા છે. આપણા આદિ ગુરુઓ કેવા હતા? આપણા આદિ ગુરુઓ જેને પોતાના પિતા દાદાઓ જે થયા હોય એની પેઢીની જેને ગમ ના હોય, એનું ગૌરવ ના હોય, એ છોકરો ક્યારેય પણ એની પેઢીના સંસ્કારોને ન સાચવી શકે. એવી રીતે જેને પોતાના સદગુરુઓ કેવા હતા એની અસ્મિતા ના હોય, એનું ગૌરવ ના હોય, એના ચરિત્રોની ખબર ના હોય, તો એ ક્યારેય પણ એના ગૌરવથી ક્યારેય પણ તાકાતવાળો ના થઈ શકે. માટે આ સદગુરુઓના ચરિત્રોને જાણવા જરૂરી છે. આવા મહારાજ આ પૃથ્વી પર આવ્યા, મુક્તાનંદ સ્વામી આવ્યા, આપણને મળી ગયા, અને એ જ પરંપરા આપણને મળી. અહીંયા આગળ લખ્યું છે, તેજ પરંપરા મુજને મળી, મારો જન્મ સફળ થયો આજ. તેજ પરંપરા મુજને મળી, મારો જન્મ સફળ થયો આજ. અનાદિ મુક્ત ગુરુ જે મળ્યા, હું તો ફાવી ગયો છું આજ. અનાદિ મુક્ત ગુરુજી મળ્યા, હું તો ફાવી ગયો છું આજ. અનાદિ મુક્ત ગુરુ જે મળ્યા, હું તો ફાવી ગયો છું આજ. અનાદિ મુક્ત ગુરુજી મળ્યા, હું તો ફાવી ગયો છું આજ. મુક્ત મુનિના શિષ્ય જે હ આધારાનંદ જેનું નામ. મુક્ત મુનિના શિષ્ય જે હ આધારાનંદ જેનું નામ. તેવા આદિ ગુરુદેવનો ચરિત્ર કહો સાક્ષાત. તેવા આદિ ગુરુદેવનો ચરિત્ર કહો સાક્ષાત. તેવા આદિ ગુરુદેવનો ચરિત્ર કહો સાક્ષાત. દેવાયાદિ ગુરુદેવનો ચરિત્ર કહો સાક્ષાત. જે મુક્તાનંદ સ્વામીની પરંપરા છે એ જ મને મળી, મારો જન્મ સફળ થયો આજ. હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે એક ડબ્બો હોય ટ્રેનનો, એ ટ્રેનનો ડબ્બો એની અંદર બેસવાની સીટો પણ સરખી ન હોય, એની અંદર કોઈ પ્રકારની વ્યવસ્થાઓ પણ ન હોય, એની અંદર ટોયલેટ બાથરૂમે હરખા ના હોય, એ ડબ્બો કોઈ લોકલ ટ્રેનના એન્જિન સાથે જોડાયેલો હોય, લોકલ એન્જિન સાથે જોડાયેલો હોય, તો એ ડબ્બાની ગણતરી લોકલ ટ્રેન તરીકે થાય. એ જ ડબ્બો જો રાજધાની સાથે જોડાઈ જાય તો એની ગણતરી રાજધાની સાથે થાય. પ્લેટફોર્મ ઉપર ઊભેલા દરેક વ્યક્તિ એમ કે કોણ ચાલ્યું, રાજધાની ચાલી. પણ લોકલ સાથે જોઈન્ટ થયેલો હોય તો લોકલ હાલ્યું, ડબ્બો છે કે ડબ્બો. પણ એ જ ડબ્બો જ્યારે રાજધાની સાથે જોઈન્ટ થાય છે, ત્યારે રાજધાનીના એન્જિન સાથે જોઈન્ટ થાય, ત્યારે રાજધાનીની સ્પીડે ચાલે, રાજધાનીના જેટલી જ એની કિંમત થાય. એમ યાદ રાખો, આપણે ભવાટીમાં ગમે એટલા ફરતા ફરતા આવેલા હોઈશું, આપણો કદાચ આ જન્મનો નવો આદર હશે, પણ આ જન્મે આપણને મહારાજને ગુરુજી જેવું એન્જિન મળ્યું ને એમાં જોઈન્ટ થઈ ગયા ને, એટલે આની અંદર કીધું મારો જન્મ સફળ થયો આજ. અક્ષરધામની ટ્રેન થઈ ગઈ આપણી. કોઈ પણ જગ્યાએથી નીકળે ને તો કે આ ધામની ટ્રેન ચાલી, ધામની ટ્રેન ચાલી, ફાવી ગયા. અનાદિ મુક્ત ગુરુજી મળ્યા, હું તો ફાવી ગયો છું આજ. એટલું જ વિચારો કે જે ધામની કલ્પના પણ આપણે ન કરી હોય, એવું એ ચિદાકાશ તેજની ભૂમિકા, એ તેજની ભૂમિકામાં અનંત મુક્તો મહારાજની મૂર્તિનું સુખ લે. એ મુક્ત જે અનંત મુક્તો જેને એ મૂર્તિનું સુખ છોડવાની ઈચ્છા જ થતી નથી, જેને મૂર્તિમાંથી બહાર નીકળવાનું ક્યારેય ગમતું જ નથી, એવા મુક્ત આપણને આ પૃથ્વી ઉપર હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા ભેટતા રમતા કૂદતા માથે હાથ મૂકતા અને આપણને મારા કહીને બોલાવતા એવા ગુરુજી મળ્યા, આનાથી મોટી આપણી પ્રાપ્તિ શું હોય આ દુનિયાની.
બધું જ લૂંટાઈ જાઓ, બધું જ છૂટી જાઓ, પણ મહારાજને કહો મહારાજ મારા સદગુરુ મને ના છૂટે. આ દુનિયાની મોટપ નહીં મળી હોય તો ચાલશે, આ દુનિયાની સંપત્તિ નહીં મળી હોય તો ચાલશે, આ દુનિયામાં કોઈ આપણને ગાંડા કહેશે તો ચાલશે, મૂરખ કહેશે તો ચાલશે, આ દુનિયાની કોઈ ડિગ્રીઓ આપણી પાસે નહીં હોય તો ચાલશે, પણ એક આપણા સદગુરુ આપણી મુઠ્ઠીમાં હશે ને તો આપણું કલ્યાણ 100% પાકું છે, પાકું છે. એવા સદગુરુ આપણને મળ્યા, ફાવી ગયા આપણે. મુક્ત મુનિના શિષ્ય આધારાનંદ સ્વામી એનું ચરિત્ર ગાવા જઈ રહ્યો છું. અહીંયા આગળ વાઘજી ભગત રચિત પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળાની અહીંયા આગળ એ વાઘજી ભગતે ગ્રંથ રચેલો છે એમાં સ્વામીની વંદના કરી છે, એ અહીંયા આગળ લેવામાં આવી છે. સિદ્ધાનંદ પ્રસિદ્ધ નામ નિજનો આધારાનંદાનંદજી કીધા શ્રી હરિને પ્રસન્ન અતિશે છોડી સહુ ફંદજી કીધો ગ્રંથ તમે અમી રસ ભર્યો સર્વોપરી રીતથી તે સ્વામી મુજને સહાય કરજો આ ગ્રંથમાં પ્રીતથી તે સ્વામી મુજને સહાય કરજો આ ગ્રંથમાં પ્રીતથી. વાઘજી ભગતે જ્યારે પુરુષોત્તમ ચરિત્ર એ ગ્રંથ રચ્યો ત્યારે સ્વામીની વંદના કરેલી છે. આધારાનંદ સ્વામી એટલા મોટા સંત હતા, જેનું ચરિત્ર આપણે સાંભળવા જઈ રહ્યા છે એ કેવડા મોટા પુરુષ હતા કે એમની વંદનાઓ ગ્રંથના રચેતાઓએ પણ કરેલી છે, એવા આધાર મુનિ એ આધારાનંદ સ્વામી. એની વાઘજી ભગતે પોતાનો ગ્રંથ લખવા માટે પ્રાર્થના કરી ત્યારે આપણે પણ આધારાનંદ સ્વામીના ચરણોની અંદર પ્રાર્થના કરીએ છીએ, સ્વામી તમારું જીવન તો અગાધ છે, તમારું જીવન તો અમાપ છે, તમારી ઊંચાઈ તો અતિ મેરુ પહાડ, કરોડો મેરુ પહાડ ભેગા કરી એના કરતાં પણ તમારી ઊંચી સ્થિતિ અક્ષરરૂપ સ્થિતિએ વર્તવાવાળા આપ ક્યાં અને અમારા જેવો પામર જીવ ક્યાં? કીડી કેવી રીતે હાથીનું માપ લઈ શકે? પૃથ્વી પર ચાલવાવાળો આકાશની અંદર ઉડતાનું કેવી રીતે એને જેવા છેવા નિરખી શકે? એમ સ્વામી તમે તો બહુ મોટા છો, બહુ મહાન છો, બહુ જ શક્તિવાળા, બહુ ઐશ્વર્યવાળા, બહુ પ્રભાવશાળી, બહુ તમે મહારાજની મૂર્તિ અંદર રમનારા છો ને અમે તો સામાન્ય જીવ છીએ, અમારી બુદ્ધિ તો અલ્પ છે, માટે સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. અલ્પ બુદ્ધિને ઊંધી હતી તેવી મતી મોજની કહેવાય. અલ્પ બુદ્ધિને ઊંધી આવી બુદ્ધિ મારી છે આ તમારી નહીં, મતી મોજની કહેવાય. અલ્પ બુદ્ધિને ઊંધી હતી તેવી મતી મોજની કહેવાય. અલ્પ બુદ્ધિને ઊંધી હતી તેવી મતી મુજની કહેવાય. એને સ્વામી સવડી કરી ઉતાર જો બાળને પાર. તેને સ્વામી સવડી કરી ઉતાર જો બાળ પાર. અલ્પ અમાપ કેમ માપે તે તો બાળ બુદ્ધિ જનાય. અલ્પ અમાપ કેમ આપે તે તો બાળ બુદ્ધિ જણાય. બાળ મુને હૈયે હરિતનો દાન કરે ગુરુજી સદાય. બળ મુને હૈયે હરિતણુ દાન કરે ગુરુજી સદાય. બળ મુને હૈયે હરિતણુ દાન કરે ગુરુજી સદાય. બળ મુને હૈયે હરિતણુ દાન કરે ગુરુજી સદાય. એવા દયાળુની દયા થકી રાખી સર્વાધારનો આધાર. એવી દયાળુની દયા થકી
રાખી સર્વાધાર નો દાર આધાર આનંદ ના ગુણ ગાવો કરવા જન્મ સુફળાવાર આધાર આનંદ ના ગુણ ગાવો કરવા જન્મ સુફળ વાર આધાર આનંદ ના ગુણ ગાવો કરવા જન્મ સુફળયાવાર આધાર આનંદ ના ગુણ ગાવો કરવા જન્મ સુફળ વાર આવા મોટા આધારાનંદ સ્વામી એમના ચરિત્ર ગાતા પહેલા સ્વામીના ચરણોની અંદર પણ પ્રાર્થના કરું છું કે હે સ્વામી, મારી જે બુદ્ધિ છે, મારી જે મતિ છે તો અલ્પ છે, થોડી બુદ્ધિવાળો જીવ છું અને એ પાછી ઊંધી, એક તો ઓછી હોય અને દિશા ઊંધી પકડે તો દશા શું થાય કહો મને. એમ આવા મોટા પુરુષો પાસે તો આપણે ગમે એવા હોઈએ, ગમે એવા હોઈએ, ગમે એટલી શક્તિવાળા હોઈએ, ગમે એટલી ભક્તિવાળા હોઈએ, ગમે એટલા તપવાળા હોઈએ, ગમે એટલી સેવાવાળા હોઈએ, ગમે એટલા આપણને ગ્રંથનું વાંચન હોય, ગમે એવા મોટા આપણે વક્તા હોઈએ, ગમે એટલી વાતો આપણને કરતા આવડતી હોય, ગમે એટલા લોકો આપણને માનતા હોય, ગમે એટલા આપણને પૂછતા હોય ને પૂજતા હોય, તો પણ આવા મોટા મહાપુરુષો પાસે આપણી અલ્પ બુદ્ધિ છે, ઊંધી છે. માટે સ્વામીના ચરણોમાં મનોમન વંદન કરું છું કે સ્વામી, તમે બહુ મોટા છો અને હું અલ્પ છું. તમારા જીવનની અંદર ડૂબકી મારવી એ કદાચ મારી લાયકાત બહારની વાત હશે, પરંતુ મારા ગુરુજીના બળથી, મારા ગુરુજીની દયાથી તમારા જીવનની અંદર ઊંડો ઉતરું છું. તમે આદિ ગુરુ જ છો, માટે તમારા જીવનની અંદર ઊંડો ઉતરી અને તમારી પાસે એટલું જ માગું કે તમારા જીવનની અંદર સ્નાન કરી અમારી આ દિવાળી સાર્થક થાય. હે સ્વામી, તમારા જીવનની અંદર અમે ઊંડા કેટલા ઉતરી શકીએ, તમારી ઊંડાઈને કોણ માપી શકે? તમે તો મહારાજ જેટલા ઊંડા છો, મહારાજની ભૂમિકા જેટલા ઊંચા છો, પણ અમે બાળક, તમારી અંદર કાંઈક અમારી અલ્પ બુદ્ધિથી છપછપ્યા કરીએ અને આ દિવાળીની અંદર પાવન થઈ જઈએ. અમે સ્વામી તમારા ચરિત્રરૂપી ધનને ભેગું કરીએ અને ધન અમારી સાચી ધનતેરસ બની જાય, એના માટે સ્વામી મતિને સવડી રાખજો. અલ્પ અમાપ કેમ માપે? તમે અમાપ અને હું અલ્પ, તમને કેવી રીતે માપી શકું? એ તો મારી બાળ બુદ્ધિ છે કે તમારા ચરિત્રો ગાવા બેસી ગયો છું, પણ મને બળ મારા ગુરુજી દાન કરે છે, એવા દયાળુ ગુરુજી, એની દયા થકી સર્વાધાર એવા મહારાજનો આધાર રાખી આધારાનંદ સ્વામી તમારા ગુણ મારો જન્મ સફળ કરવા માટે ગાઉં છું. મોટા સંતનો દિવ્ય ચરિત્ર રે આપના જીવન કરે છે પવિત્ર રે. મોટા સંતનો દિવ્ય ચરિત્ર રે આપણા જીવન કરે છે પવિત્ર રે. મોટા સંતનો દિવ્ય ચરિત્ર રે આપણા જીવન કરે છે પવિત્ર રે. મોટા સંતનો દિવ્ય ચરિત્ર રે આપણા જીવન કરે છે પવિત્ર રે. માટે એની વાતો કરો નિત રે. માટે એની વાતો કરો નિત રે. એની વાતો કરો નિત રે. માટે એની વાતો કરો નિત રે. પીવડા માથાય પ્રીત રે. જેથી પીવડા માથાય પ્રીતિ રે. જેથી પીવડા માથાય પ્રીત રે. જેથી પીવડા માથાય પ્રીત રે. મોટા સંતનો દિવ્ય ચરિત્ર રે આપના જીવન કરે છે પવિત્ર રે. મોટા સંતનો દિવ્ય ચરિત્ર રે આપણા
જીવને કરે છે પવિત્ર રે. મોટા સંત છે એનું જે ચરિત્ર છે એ આપણા જીવનને પવિત્ર કરવા વાળું છે, આપણને વિચિત્ર ભ્રમોમાંથી છોડાવવા વાળું છે, આપણને જગતની અંદરથી પ્રીતિ તોડાવી અને ભગવાનને વિશે પ્રીતિ કરાવવા વાળું છે. કારણ કે મોટા સંતો એ કેવા, આ આધારાનંદ સ્વામીનું આખ્યાન આપણે સાંભળશું ને, તમને તો ખબર નહીં કેટલી સ્મૃતિ રહેશે અને તમને કેટલું, તમને સરખાવવાનું તમારી જાતને કેટલી મળશે મને ખબર નથી. પણ હું ઘણી વખત કહું છું કે હું જે લગભગ કથા કરવાની ઈચ્છા કરું ને ત્યારે હું નિજાનંદ માટે કરું છું. હું સમજુ છું કે આ મહારાજને ગુરુજી સાંભળે છે, મારા આત્માને ઘડવા માટે હું વાતો કરું છું, તમારી માટે નહીં. તમે તો બેઠા છો ભેગા, ફરજમાં આવે છે, અન્ન વસ્ત્રે કરીને તમે સેવા કરો છો, વાતો કરવી, પણ મને વાત જેટલી મારા આત્માને કરવાની મજા આવે ને એટલી તમને કરવાની ના આવે. મને જેટલું મારા આત્માને હું ઉપદેશ આપું ને એમાં મને સુખ વર્તે ને એટલો તમને ઉપદેશ આપવામાં સુખ નથી વર્તતું, સાચું કહું તો. પણ ભગવાનને મોટાની ઈચ્છા હોય, એની જે આજ્ઞા હોય એમ કરવું આપણી ફરજ છે. મોટા સંતનું દિવ્ય ચરિત્ર આપણા જીવનને પવિત્ર કરે છે, અમને અમારી જાતને સરખાવવાનું આની અંદર ઘણું બધું મળે, ઘણું બધું શીખવા મળે એવું આ મોટા સંતનું ચરિત્ર છે. મોટા સાધુના ચરિત્રની વાતો નિત્ય કરવી જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી પ્રકરણ પહેલાંની પહેલી જ વાતમાં કહે છે, ભગવાન અને ભગવાનના સંતના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી. જીવને બળ પામવાનું સાધન તો મહિમા જ છે. તાકાતવાળું થવું છે મહારાજને, મહારાજના સંતો ભક્તોના મહિમાની વાત ચાલુ કરો, બળિયા થઈ જ જઈએ, એમાં તાકાત એટલી છે. અને એમાં પણ પ્રગટ જે હોય એના મહિમાની વાત વિશેષ કરો. પરોક્ષ, આપણી નજરની સામે જે નથી એના મહિમાની વાતો આપણે કરીએ એ જેટલી તાકાત આપે આપે જ, કારણ કે એમાંથી આપણે શીખવાનું છે. પરંતુ આપણી નજરની સામે પણ એવા સંતો ભક્તો છે એના મહિમાની વાતો કરીએ, કારણ કે તરસ લાગી હોય અને પુસ્તકની અંદર ગમે એટલું પાણીનું વર્ણન લખ્યું હોય ને આપણે વાંચીએ તરસ છીપાય, બોલો. સ્નાન કરવું હોય અને ગંગા નદીનું આખું વર્ણન સાંભળી વાંચી લઈએ સાંભળી લઈએ તો સ્નાન થઈ જાય. પણ એક ડોલ ભરેલું પાણી જો પ્રત્યક્ષ હોય, પ્રગટ હોય, તો તરસ પણ છીપાય અને સ્નાન પણ થાય. એવી રીતે પ્રગટ જે સંતો ભક્તો આપણી નજરની સામે છે એના મહિમાની વાતો નિરંતર કરવી. આપણી નજરની સામે નથી એની તો કરીએ જ છે આપણે, પણ નજરની સામે છે એવા સંતો ભક્તોના મહિમાની વાતો પણ આપણે નિરંતર કરીએ, ટેવ પાડી દઈએ આપણી જીભ ઉપર મહિમાની જ વાતો. મહારાજ આવા મોટા, મહારાજ આવા મોટા, મહારાજ આવા મોટા, મુક્તો આવા મોટા, ગુરુજી આવા મોટા, સંતો આવા મોટા, ભક્તો આવા મોટા, વાતો કરીએ એની તાકાત ચાંદ્રાયણ કરતા, એની તાકાત ધારના પારના કરતા, એની તાકાત એકાદશી નકોડી કરવા કરતા, નિર્જળા કરવા કરતા, એની તાકાત વચનામૃતો અને સ્વામીની વાતોનો અખંડ પાઠ કરવા કરતા પણ વધી જાય. મહિમાની શક્તિ એટલી બધી છે. માટે મહિમાની વાતો, ભગવાનના સંતોના ચરિત્રોની વાતો કરવી. મહારાજ ગરડા મધ્યના 21મા વચનામૃતમાં કે શાસ્ત્રોની અંદર ભગવાનને ભગવાનના સંતના ચરિત્ર છે. જેટલા શાસ્ત્રો છે બધામાં કાં ભગવાનના ચરિત્રો છે કાં તો ભગવાનના સંતના ચરિત્રો છે. ઘણાય એમ થાય સાધુની તો વરી વાતો હોય, સાધુના ચરિત્રની કથા હોય. આપણા પરિવારમાં એ પ્રશ્ન ના થાય, પણ કોઈ જગ્યાએ એમ કહો કે સંત ચરિત્રની કથા રાખી દી, સાધુની વાતો, સાધુની વાતો, ભગતની વાતો. હા, એમાંથી શીખાય. એ સંતોના ચરિત્રોને વાંચીએ ત્યારે એમાંથી શીખાય. આપણને આપણી જાતની થોડું પ્રમાણ કરવાની ખબર પડે. ઘણી વખત આપણે થોડીક ભક્તિ કરી લેતા હોય, આપણે થોડુંક કંઈક વાંચી લેતા હોઈએ, થોડીક માળા કરી લેતા હોઈએ, પાંચ માનસી કરી લેતા હોય, આપણને લાગે કે આ પૃથ્વી પર હું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધુ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભગત, આવું સમજાઈ ગયું હોય. સમજ્યા ને? પાંચ ખાલી હાંજ પડે બે વચનાઓ વાંચતા હોય, પાંચ વાતો વાંચતા હોય, એકાદશી કરતા હોય, એક બે ચાંદ્રાયણ કરતા હોય, એક બે ધારણા પારણા કરતા હોય, ત્યાં મને ને તમને એમ થાય, કદાચ તમને ના થાય, મારી અલ્પને ઊંધી એટલે મને જ થાય, તમને જ ના થાય,
પણ આપણને એમ થાય કે હું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્ત, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંત. ના, થોડુંક ડોક્યું કરીને જોવું, પૂર્વે કેવા થયા, આજે કેવા છે. મહારાજ કે સાચો સત્સંગ તો એ છે જેને એમ લાગે આ બધાય મારાથી મહાન છે, હું સર્વથી ન્યૂન છું. આ બધાય મારાથી મહાન છે, હું સર્વથી ન્યૂન છું, આવું જેને સમજાય છે એને જ સત્સંગ થયો જાણવો. જેને એમ લાગે કે હું આનાથી શ્રેષ્ઠ છું, આટલો સંકલ્પ થતાની સાથે જ માની લો કે હજુ સત્સંગમાં જીરો છીએ. આપણને કોઈ ભગવાનના સંત કે ભક્તને જોઈને એમ થયું કે આના કરતાં હું શ્રેષ્ઠ છું, સમજણમાં, ભક્તિમાં, વૈરાગ્યમાં, ત્યાગમાં, સેવામાં, કોઈ પણ કોઈપણને જોઈને આટલો સંકલ્પ થયો એટલે માનવું કે હું ન્યૂન છું. હાલો, તમને પૂછતો નથી, પણ આવો સંકલ્પ જ ના થતો હોય અને જેને જો એને લાગે કે આ બધાય મારાથી શ્રેષ્ઠ છે, સત્સંગમાં કશું ના સમજતો હોય એને પણ પોતાથી મહાન જાણે, એ મહાન થાય, એ મહાન થાય. કાયાભાઈ કેવા હતા? કમટિયાળાના કાયાભાઈ, સિંધી મુસલમાન, સત્સંગ થયો, ગઢપુરમાં મહારાજ બેઠા છે. આવ્યા આવ્યા એની અંદર ક્યાંક રસ્તા વચ્ચે દૂર અંધારું હતું ને અંધારાની અંદર કાયાભાઈ આવતા આવતા ને આ દંડવટ કરવા લાગ્યા. પછી મહારાજને આવીને મહારાજને દંડવટ કર્યા. મહારાજ કે કાયાભાઈ ત્યાં અંધારાની અંદર કોણ બેઠું છે? અમે તો અહીં બેઠા હતા, દંડવટ અમને કરવા જોઈએ. આ મુક્ત સભા અહીં બેઠી છે, ત્યાં તમે કોને દંડવટ કરીએ? અરે મારા ન્યાય મોટા મુક્ત બેઠા છે, ન્યાય મોટા મુક્ત બેઠા છે. કોણ બેઠું છે? બધા સાધુ અહીં બેઠા છે, હરિભક્તો અહીં બેઠા છે, બાઈઓ અહીં બધા અહીં બેઠા. મહારાજ ત્યાં છે ને એક મુક્ત બેઠા છે, બહુ મોટા મહારાજ. મહારાજે એક પાર્ષદને કીધું, મહારાજ તો અંતર્યામી હતા, બધું જાણતા હતા. મહારાજ કહે ભાઈ ઊભો થા, જા જોઈ આવતો કોણ બેઠું ને. બોલો, જોવા ગયો ને કૂતરું બેઠું હતું. કોણ બેઠું હતું? કાયાભાઈ, ને તો કૂતરું બેઠું છે. કાયાભાઈ કે મહારાજ, એ ભલે ચાર પગને પૂછડાવાળું રહ્યું, પણ મહારાજ હું જ્યારે આવતો ત્યારે મારા પગનું ઠેબું એને વાગ્યું, એ હૂતું હતું ને જાગી ગયું, એટલે મને એમ થયું કે આ બ્રહ્મ સભાની અંદર આ ચોકમાં અહીંયા આગળ તમારા જેવા સર્વ અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણ પોતે બેઠા હોય અને અક્ષરધામની આ સભા બેઠી હોય, એના મુક્તોનો પવન તો એને અડે છે, માટે એ મુક્ત સમાન છે. મારે મને કૂતરું નથી, અને મહિમા કહેવાય. કૂતરાની અંદર પણ મુક્તપણું દેખાય, અને આપણને મુક્તની અંદર પણ મુક્તપણું નહીં ભક્તપણું એ ના દેખાય તો એ આપણી કચાસ છે. માટે દિવાળીના નવા દિવસો આવતું વર્ષ આવે એમાં કટિબદ્ધ થાવ કે મારે કોઈના દોષ દર્શન નથી કરવા. આ સભાની અંદર બેઠેલા દૈહિક સ્વભાવવાળા હશે, પણ પંચવર્તમાનમાં ખામીવાળા તો નહીં હોય. દૈહિક દોષ આ સભાની અંદર હશે, દૈહિક દોષ, બોલી નાખવાનો, ક્રોધના આવેશમાં આવી જવાનો, ખાઈ નાખવાનો, જોઈ નાખવાનો, આવા સ્વભાવ હશે. પણ આ સભાની અંદર પંચવર્તમાન લોપે એવા તો નહીં હોય. તો દૈહિક સ્વભાવ જોઈને તો દોષ લેવાનો જ નથી. કોઈનો દૈહિક સ્વભાવ જોઈને દોષ આવે છે એ તો આપણી સત્સંગની કાચબ છે. આપણે છેલ્લા જન્મ સુધી, આપણો છેલ્લો જન્મ કરવો જ નથી, એનો અર્થ એ થાય છે. દૈહિક સ્વભાવ જોઈને કોઈનો દોષ નહીં. નવા વર્ષે સંકલ્પ કરો કે દૈહિક સ્વભાવ જોઈને કોઈનો દોષ નહીં. પંચવર્તમાનમાં ખામી દેખાય તો વિવેકથી એ વ્યક્તિથી દૂર રહેવાનું, કે એનો સંગ થાય તો આપણે કંઈ પડી ના જઈએ, બસ એટલું જ. કોઈનો દોષ દેખાય તો એમાંથી ખાલી દૂર રહેવાનું છે. પણ દ્રષ્ટિ તો મુક્તપણાની આપણે કેળવવી જ પડશે. જેવી દ્રષ્ટિ થશે એવી સૃષ્ટિ થશે, જેવી દ્રષ્ટિ થશે એવી સૃષ્ટિ થશે. મહારાજે કીધું આ સભામાં અહીં આપણ સર્વેના તેજોમય તન છે, તો હું એ સભામાં બધાય મુક્તાનંદ સ્વામી જ બેઠા હતા, એ સભામાં બધા દાદા ખાચર જ બેઠા હતા, જીવા બાપુ ન્યા જ બેઠા હતા, મહારાજનું માથું ઉડાડવાવાળા. તોય મહારાજ કે આ સભાને અમે ગોલોક વૈકુંઠને શ્વેતદીપ કરતાં પણ અધિક જાણીએ છીએ. તો એ સભાની અંદર શું બૂઢો ધાધલ નહોતો બેઠો? એ સભાની અંદર શું જીવા બાપુ નહોતા બેઠા? એ સભામાં શું નિર્વિકલ્પાનંદ સ્વામી નહોતા બેઠા, જે લોકો સત્સંગ છોડીને જતા રહ્યા? છતાંય પણ મહારાજ કે અક્ષરધામની સભા છે. આપણી દ્રષ્ટિ બદલાશે, આપણી અંદરની સૃષ્ટિ બદલાશે, અને અંદરની સૃષ્ટિ બદલાશે તો જ અંદરની અનુભૂતિ જુદી થશે, તો જ આ ચરિત્રનું આપણને જેવું છે એવું સુખ આવશે. આવા મોટા સંત એનું ચરિત્ર
એનું ચરિત્ર સાંભળવાથી આપણને ભગવાનમાં પીવડા ઘનશ્યામમાં પ્રીતિ થાય. પણ આવું મોટું ગાવા માટે આશરો મહારાજનો, આધારાનંદ સ્વામીનો, મુક્તાનંદ સ્વામીનો, ગુરુજીનો આશરો લેવા માટે અહીંયા આગળ છેલ્લે વિનંતી કરીએ છે. મારે આશરો પ્રભુ તમારો રે, માટે ઉમા તમે જ પ્રકાશો રે. મારે આશરો પ્રભુ છે તમારો રે, માટે ઉમા તમે જ પ્રકાશો રે. મારે આશરો પ્રભુ તમારો રે, માટે ઉમા તમે જ પ્રકાશો રે. મારે આશરો પ્રભુ તમારો રે, માટે ઉમા તમે જ પ્રકાશો રે. મારા અસ્તિત્વને પ્રભુ મેટી રે, મારા અસ્તિત્વને પ્રભુ મેટી રે. મારા અસ્તિત્વને પ્રભુ મેટી રે, મારા અસ્તિત્વને પ્રભુ મેટી રે. મારે જાવું છે તમને ભેટી રે, મારે જાવું છે તમને ભેટી રે. મારે જાવું છે તમને ભેટી રે, મારે જાવું છે તમને ભેટી રે. મારે આશરો પ્રભુ તમારો રે, માટે હુમા તમે જ પ્રકાશો રે. મારે આશરો પ્રભુ તમારો રે, માટે હુમા તમે જ પ્રકાશો રે. માટે હુમા તમે જ પ્રકાશો રે, માટે હુમા તમે જ પ્રકાશો રે. અહીંયા આગળ પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, તમારો મારે આશરો છે, માટે હુમા તમે પ્રકાશો. હુમા એટલે હે પ્રભુ, તમે મારામાં રહીને બોલજો, તમે તમારો પ્રકાશ પાથરજો. હે આધારાનંદ સ્વામી, તમે તમારો પ્રકાશ પાથરજો, મને બોલવા ન દેતા મારી જીભની ઉપર તમે બેસજો. તમે તમારા ચરિત્રને યથાર્થ જાણો છો, હે પુરુષોત્તમ નારાયણ, તમે સ્વામીના ચરિત્રને સમજો છો, માટે મારા અસ્તિત્વને મિટાવી પ્રભુ મારે તમને ભેટવું છે. મહારાજને પોતાનું અસ્તિત્વ હંમેશા છુપાવવું ગમે છે. મહારાજ એને જ ભેટે છે કે જે પોતાના અસ્તિત્વને છુપાવે. આપણને દરેકને અસ્તિત્વ રાખવાની ઈચ્છા છે, દરેકને અસ્તિત્વને ટકાવી રાખવાની ઈચ્છા છે. આપણી એક ખુરશી હોય ને, એ ખુરશી ઉપર આપણે રોજ બેસતા હોય, ડાબેથી બીજી જગ્યાએ આપણે રોજ બેસતા હોઈએ ને, તો એ ખુરશી ઉપર ત્રીજે દિવસે આવીને કોઈ બેસે ને તો આપણને ઘા લાગે. ક્યારેક અનુભવ થયો હોય તો થોડું વિચારજો. આપણે જે જગ્યાએ રોજ બેસતા હોય એ જગ્યા કોઈક રોકી લે ને તો આપણને આમ તરત થોડી વાર તો બેચેની લાગે. આપણે કંઈક કાર્ય કરતા હોય એ કાર્ય કદાચ કોઈ બીજા કરવા લાગે, અથવા એ કાર્યને છોડાવીને આપણને કંઈક એમાં રોકે ટોકે તો આપણને તરત ઘા લાગે. કારણ એ છે, આપણે હંમેશા આપણા અસ્તિત્વને ટકાવવા માટેની મહેનત કરી છે. જ્યારે જ્યારે પણ સત્સંગમાં કોઈ સેવા કરી હોય અને આપણી સેવાની નોંધ ન લેવાય હોય તો આપણે તરત જ પાંચ વ્યક્તિ પાસે જઈને ફરીને કહીએ કે એ સેવા જે કરીને એમાં તો હું પણ હતો. શા માટે કહેવું પડ્યું? થોડું બોલજો. અસ્તિત્વને ટકાવી રાખવા માટે. ઓહો, બહુ સરસ, હમણાં તો આ રસોઈ બહુ સારી બની, અને આજે ઓલી બરફી બની હતી એ તો બહુ સરસ હતી. બરફી આ અમને બનાવી? બરફી ના, એ બનાવીને ત્યારે મેં થોડું કીધું હતું, સજેશન કર્યું હતું કે આટલું આ નાખજો, એટલે પછી ટેસ્ટમાં ફેર પડી ગયો. એમાં એલચીના દાણા તમે ઉપર નહોતા જોયા? એ તો મેં નાખ્યા હતા. આ બધું જ આપણે એક એલચીના દાણા જેટલું અસ્તિત્વ પણ આપણું ગોતીએ છીએ. આપણને અને પુરુષોત્તમને નથી બનતું એની પાછળનું જો કોઈ કારણ હોય તો આપણે આપણા અસ્તિત્વને હંમેશા ટકાવવા મહેનત કરીએ છીએ. અને પુરુષોત્તમ નારાયણનો સ્વભાવ છે પોતાના અસ્તિત્વને છુપાવવું. કરે એ નામ આપણું દે અને આપણે તરત, આપણે તો અસ્તિત્વને ખોળવા વાળા એટલે તરત જ આ અમારું છે લાવો. તરત આપણને રોગ લાગુ પડ્યો જન્મો જન્મનો અસ્તિત્વને ટકાવવા માટેનો. માટે આ જન્મે ભગવાનને જો ભેટવું હોય ને તો અસ્તિત્વને ઓગાળો. હું કાંઈ નથી, કશું જ નથી,
આપણને કદાચ આ વ્યાસપીઠે બિહાડી દીધા આજે, અને કદાચ કાલે ઉઠીને આપણને ગાર્બેજમાં નાખી દીધા ને, તો એ આનંદ ને ઉત્સાહ એનો એ જ રહેવો પડે. આજે આપણને ખુરશીએ બેસાડી દીધા અને કાલે કદાચ પગથિયાની બહાર બિહાડી દે ને, તો એ ઉત્સાહ એનો એ જ રહેવો પડે. આજે આપણા વખાણ કરે અને કાલે આપણી નિંદા કરે, આપણી આપણા દોષોનું જ વર્ણન કરે. આજે આપણને કીધું બહુ સારા બહુ સારા બહુ સારા એવું કીધું, હવે કાલે આપણા આખા દોષોનું લિસ્ટ લઈને બેસી જાય, કાંઈ નહીં. દોષથી ભરેલો જ છું. સારું દેખાતું હતું એ તો સામેવાળાના ચશ્મા એવા હતા, આપણું નહોતું. આપણે માનવું જ શા માટે? કોઈ કેવો હો તમારી અંદર તો આ બધું જ છે ત્યારે એવું ના માનીએ એના ચશ્મામાં છે, આપણી અંદર નથી, એમાં પડ્યું છે ને, એટલે એના ચશ્મામાંથી અંદર થઈને આવે એટલે એને એવું જ દેખાય ને. લીલા ચશ્મા પહેરે તો કેવું દેખાય, પીડા પહેરે તો સામે તો ધોળું પડ્યું હોય પણ દેખાય છે લીલું, એ કરામત કોની છે? એમ આપણને કોઈ સારા ને મહાન ને મોટા ને દિવ્ય ને બધું કે ને, એ કરામત એની સમજણની છે, આપણી નોય. સમજાય છે? એ કરામત કોની છે? એની સમજણની છે, એની એવી દિવ્ય દ્રષ્ટિ છે, એટલે એને કશું જ દેખાતું નથી. હાડમાંસ ચામડું તમારા સ્વભાવ કાંઈ નથી દેખાતા, બસ મહિમા 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 જ દેખાય છે. એની સમજણની કરામત છે. પણ એની સમજણની કરામતના કારણે આપણે અનહમજું થઈ જઈએ અને માની બે એક ભક્તિથી ભીનો છું, ત્યાગ વૈરાગ્યનું પૂતળું છું, દાન દાનેશ્વરીમાં તો પહેલો નંબર મારો જ આવે, સમજણની અંદર તો હું જ ખા કહેવાઉ, સેવાની અંદર તો મારો જ નંબર, વગાડવા ને ગાવાને અંદર તો હું જ. આ બધું જ આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટેના આપણા પ્રયત્નો છે. અને જ્યાં સુધી એ પ્રયત્ન હશે, જીવને કેવું છે, ભગવાનને ભેટવું છે ખરું, કોઈ નથી ભેટવું એમ નહીં, પણ દરેકને એવી રીતે ભેટવું છે કે મારું અસ્તિત્વ ટકે આ લોકમાં, આ સત્સંગમાં, આ પૃથ્વી ઉપર, અને હું ભગવાનને ભેટું. એ કોઈ દી બનવાનું નથી, કોઈ દી બનવાનું નથી. પરાગભાઈ આ ડોક્ટર બેઠા છે, મારે એમની પાસેથી દવા જોઈએ તો હું એમની આગળ ડાપણ કરું, તે મને યથાર્થ દવા ના આપે. હું એમને કહું મને એ ડાઘો છે પણ એનું આમ કરીએ તો થઈ જ જાય, કેવું લાગે તમને? એટલે એમને એટલી ખબર પડી જાય કે સ્વામી આગળ મારે તો મર્યાદા રાખવા માટે એને પૂરેપૂરું કહેવાય નહીં કે આ કરાય, કારણ કે સ્વામીએ અડધું તો કહી દીધું જાતે જ, હવે ખોટું હોય તોય, કારણ કે મેં મારું ડાપણ કર્યું, પણ હું સંપૂર્ણ ઝીરો થઈ જાઉં કે તમે જે કોઈ લગાડી દઈશ, પણ મારે આ ડાઘો નીકળી જવો પડે. હું ઝીરો થઉં ને તો એમને દવા કરવાની મજા આવે અને દવા કરી શકે ને મારો રોગ જાય. પણ હું પહેલેથી જ કહું ના, હું હળદર તો લગાવી જ દઉં છું ને, એ તો કરી જ દેશે 50%. 50% દવા જ તમે દો એટલે 50% આપવામાં મૂંઝાય, 10% આપે કેટલા? અને પછી મટે નહીં ને પાછો હું કહું પરાગભાઈ ડોક્ટર નથી બરાબર, હા ડાઘો કાઢ્યો નહીં એમ આપણે કહીએ. આટલા વર્ષ મારા જતા રહ્યા પણ હજુ ભગવાનની જેવી જોઈએ એવી અનુભૂતિ નથી થતી, ભક્તિનો રંગ નથી જામતો, મૂર્તિ નથી દેખાતી. કારણ એ છે કે આપણે કેટલાક પાટાપિંડા આપણા લગાવીએ છીએ. કારણ એ છે આપણે આપણા અસ્તિત્વને ટકાવવા મહેનત કરીએ છીએ. એક યુવાન આ સભામાં બેઠો છે, નામ નથી દેતો, કારણ કે મારે એનું અસ્તિત્વ એને કીધું ને પાછું એને ઝડકી ના જાય એનું ધ્યાન રાખવું પડે ને. આજે જ આવ્યો હતો, આવ્યો પછી એને પ્રસાદ આપ્યો, નીકળ્યો એટલે બે હાથ જોડીને કે સ્વામી એક વાત પૂછું, એક વાત કહું. મેં કીધું હા કહો. હું સ્વામી જ્યારે સેવા કરું, કોઈ સેવા કરું, મારો ભગવાન પ્રત્યેનો જે મારો ભાગ હોય એ આપું કે હું કંઈક સેવા કરું, તો તમને એવું લાગે સ્વામી કે મારી અંદર આમ થોડું અહમ આવતું હોય, હું બોલતો હોઉં ત્યારે, તો મને માફ કરજો. બે હાથ જોડીને કે તમે માફ કરજો. મેં કીધું ના એવું દેખાય તો અમે કહીએ જ તમને. તો કે તો બહુ મોટી દયા, પણ એવું કંઈ દેખાય ને સ્વામી સેવા કરીએ ને તો ખબર ને કે સેવા કરો એટલે પછી કંઈક ને કંઈક તો આવે જ, અને એ આવે ને સ્વામી એ ના આવે એવું કરજો, અને આવે ને દેખાય તો કહેજો તરત, અને દેખાયું હોય તો માફ કરજો. ત્યારે આપણને થાય કે લોયાધામ પરિવારનો એક યુવાન કેટલો સજાગ છે, કે એને ખબર છે, એને ખબર છે કે મારે મારા અસ્તિત્વને ઓગાળવાનું છે. પુરુષોત્તમ નારાયણ પોતાના અસ્તિત્વને ઓગાળીને આ પૃથ્વી પર રહ્યા, આજે પણ પોતાના અસ્તિત્વને ઓગાળે છે, કરે છે, એ બોલાવે છે, એ આપણી બધા પાસે કરાવે છે, એ યશના ટોપલા આપણને આપે છે. મોટા પુરુષોની દ્રષ્ટિ વડે આપણે સત્સંગમાં હાલ્યા જતા હોઈએ, મોટા પુરુષોના બળ વડે આપણે ચાલતા હોઈએ, આપણી પાછળ કોઈ એનર્જી કામ કરે છે, એનર્જી કામ કરે છે, આપણી પાછળ કોઈ
બહુ મોટી મહાશક્તિ કામ કરે છે. એ શક્તિ કામ કરે છે, યશ અને કીર્તિ આપણને આપે છે, મોટાઈઓ આપણને આપે છે. અને આપણે એને જો મેળવી લઈશું, એને આપણે ખરેખર આપણી માની લઈશું, અને આપણે આપણા અસ્તિત્વને જો નહીં ઓગાળીએ તો ભગવાનને નહીં ભેટી શકીએ. માટે મનોમન પ્રાર્થના કરી કે હે સ્વામી, તમે એવી બુદ્ધિ આપજો કે જેનાથી અમારા અસ્તિત્વને ઓગાળીને અમે ભગવાનને ભેટી શકીએ. વાલા ભક્તો, સદગુરુ આધારાનંદ સ્વામી, આધારાનંદ સ્વામીના આખ્યાન એ સ્વામી ઝાલાવાડ પ્રાંતની અંદર, ઝાલાવાડ પ્રાંતમાં મેમકા ગામ છે, ત્યાં ભીમજીભાઈ અને એમના પત્ની ફૂલીબાઈ હતા, પવિત્ર દંપતી હતા. એમના એક સુપુત્ર હતા હંસરાજભાઈ અને એમની પત્નીનું નામ હતું મનીબાઈ. પોતે મેમકા ગામની અંદર રહે છે અને મેમકા ગામની અંદર આ દંપતી પવિત્ર રીતે જ્યારે પોતાનો સંસાર વ્યતીત કરે છે ત્યારે ત્યાં આગળ એક મુક્તાત્માનું પ્રાગટ્ય થાય છે. સંવત 1855 સાલની અંદર આધારાનંદ સ્વામીનું ચોખ્ખું કઈ તિથિએ અને કઈ સાલમાં સ્વામીનું પ્રાગટ્ય થયું એવો ચોખ્ખો ઇતિહાસ લખાયો નથી. ઘણીક વખત ઘણા બધા સંતોના ઇતિહાસો જોઈએ એવા સંશોધન થવા છતાં પણ મળતા નથી. નદીનું મૂળ અને સાધુનું કૂળ ના જોવું એવી એક કહેવત છે, પરંતુ એ વાત જરૂરી છે કે નદીનું મૂળ જો જોયેલું હોય ને તો ખબર પડે કે આટલા મૂળમાંથી પ્રગટ થયેલી ગંગા એ આવા વિશાળ પ્રવાહવાળી છે. એમ સંતનું મૂળ ચોક્કસ જાણવા માટેનો પ્રયત્ન ન કરવો જોઈએ, પણ એ મૂળ કઈ જગ્યાએ છે એને ખાસ શોધી અને સમજવું જોઈએ, એ જગ્યાનો મહિમા સમજવો જોઈએ. આધારાનંદ સ્વામીના જીવનની અંદર, આધારાનંદ સ્વામીનું જીવન કવન જે તે સમયે સ્વામી પ્રગટ થયા ત્યારથી બધું લખાયેલું ન હોય, ઘણા બધા પ્રગટ સંતો એ સમયે પણ હતા, આજે પણ એવા મોટા મુક્તાત્માઓ હશે આ પૃથ્વી ઉપર અને ભવિષ્યમાં પણ રહેશે, કે એવા મુક્તાત્માઓ ભૂતકાળની અંદર આવીને જતા રહ્યા આ દુનિયાને કોઈને ખબર નથી, કારણ કે એની પાછળ કાંઈ લખાયું નહીં, એની પાછળ કોઈ લખવાવાળું નહોતું, એનું કોઈ સંશોધન કરવાવાળું નહોતું, અથવા તો જે તે સમય કોઈ સંશોધન મહિમાથી કરવાવાળા હોય કે કોઈ એ પ્રગટની વાતો લખવાવાળા હોય તો દરેકને પાચ્ય ન હોય. આ નવું ક્યાંથી લઈને મંડ્યા? હજુ જૂનું તો કરો. આવી વાત કરી કાંઈક પાછા પાડવામાં આવે, પરંતુ આધારાનંદ સ્વામી એમની જે કાંઈ તિથિ કે તારીખ મળી નથી, પરંતુ એમના ગ્રંથના આધારે સંશોધન કરતા એવો ખ્યાલ આવે છે કે સ્વામી હરિચરિતનું સાગર જે ગ્રંથ રચ્યો એ ગ્રંથની અંદર 21મા પૂરના બીજા તરંગની અંદર આપણું જે ગરડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત 1876નું માક્ષર સુધી ચોથનું, એ વચનામૃત એટલે હરિચરિતનું સાગરનું 21મા પૂરનું બીજું તરંગ, એ બીજા તરંગ અને વચનામૃત બે સેમ છે. એ દિવસે સ્વામીએ એવું લખ્યું છે આધારાનંદ સ્વામીએ કે જ્યારે રાત્રે મુક્તાનંદ સ્વામી ગાતા હતા ત્યારે હું પણ સ્વામીની ભેગા કીર્તન ઝીલતો હતો અને ત્યારે મારી ઉંમર 20 વર્ષની હતી, એવું સ્વામીએ પોતે લખ્યું છે. બીજું હરિચરિતનું સાગરના 8મા પૂરના પહેલા તરંગની અંદર સ્વામીએ જ્યારે આ ગ્રંથ લખવાની શરૂઆત કરીને એનો થોડો ઇતિહાસ સ્વામીએ ત્યાં લખ્યો છે. એમાં સ્વામી એવું લખ્યું છે, 59 વર્ષ ભયે ગ્રંથ આરંભ હિ કિન, સંવત 1914 મે જિષ્ઠ સુધી અષ્ટમી દિન, જ્યારે મારા આ શરીરના 59 વર્ષ પૂર્ણ થયા ત્યારે મેં ગ્રંથ લખવાનો આરંભ કર્યો અને તે દિવસ સંવત 1914 જેઠ સુદ 8મનો હતો. એટલે સ્વામીએ જ્યારે બે પ્રમાણ આપ્યા, એક 1876ની અંદર સ્વામી 20 વર્ષના હતા, એટલે 1876ની પહેલાં જો 20 વર્ષ જાઓ એટલે 1855 થાય, અને સ્વામીએ જે બીજું પ્રમાણ આપ્યું કે જ્યારે મેં આ ગ્રંથ લખવાની શરૂઆત કરી ત્યારે મારી ઉંમર 59 વર્ષની હતી, એ પ્રમાણે 1914ની સાલ હતી ત્યારે, એટલે 1914માંથી 59 બાદ કરો તો 1855 થાય. એ બે પ્રમાણથી એવું નક્કી થાય કે સ્વામી સંવત 1955ની સાલમાં પ્રગટ થયેલા, અને સ્વામી 1955 સાલની જેઠ સુધી અષ્ટમીએ પ્રગટ થયા હોય એવું અનુમાનિત છે. કારણ કે સ્વામીએ ગ્રંથ લખવાની શરૂઆત જ્યારે કરી ત્યારે સ્વામીએ કીધું કે મારી 59 વર્ષની ઉંમર હતી, જેઠ સુધી 8મે મેં આ ગ્રંથ લખવાની શરૂઆત કરી, એટલે સ્વામીએ પોતાના પ્રાગટ્યના દિવસે ભગવાનને એક ભેટ આપવા માટે
આ શરૂઆત કરી હોય એવું અનુમાન કરીને સ્વામીના જીવન વિશેના સંશોધનકર્તાઓએ એવું લખ્યું કે 1855ની જેઠ સુધી આઠમે મેમકા ગામની અંદર હંસરાજભાઈ અને મનીભાઈ એમની કુખેથી સ્વામીનું પ્રાગટ્ય થયેલું. ધન્ય ધન્ય મેમકા ગામ ને ધન્ય ધન્ય જાતિ સુથાર, ધન્ય ધન્ય મેમકા ગામ ને ધન્ય ધન્ય જાતિ સુતાર, ધન્ય ધન્ય મેમકા ગામ ને ધન્ય ધન્ય જાતિ સુથાર, ધન્ય ધન્ય મેમકા ગામ ને ધન્ય ધન્ય જાતિ સુથાર, ધન્ય મની બહંસરાજને જિયા મુક્ત લીધો અવતાર, ધન્ય મણિ બહંસરાજને જિયા મુક્ત લીધો અવતાર, ધન્ય મની બહંસરાજને જિયા મુક્ત લીધો અવતાર, ધન્ય મણિ બહંસરાજને જિયા મુક્ત લીધો અવતાર. ભગવાનના સંત ભગવાનના ભક્ત એ જ્યારે પ્રગટ થવાના હોય ત્યારે પવિત્ર દંપતીને પસંદ કરે છે. હંસરાજભાઈ અને મનીબા એ સુથાર જ્ઞાતિનો આ પરિવાર, આ દંપતી, પણ એમનું દાંપત્ય જીવન એવું પવિત્ર છે એના કારણે એમના દાંપત્ય જીવનની અંદર ભગવાન શ્રીહરિએ એક અમૂલક ભેટ આપી. એ અમૂલક ભેટ પોતાના અક્ષરધામના મુક્ત એ મનીબાની કુખેથી પ્રગટ થયા. બાળપણની અંદર સ્વામીનું મુખારવિંદ જોવે છે, નામ પાડવાનું છે. સ્વામીનું મુખારવિંદની આભા એવી કેવી હતી, બાળ મુક્તનું મુખ લાગે એવું રે, પ્રકૃતિની હદે વીર જેવું રે, બાળ મુક્તનું મુખ લાગે એવું રે, પ્રકૃતિની હદે વીર જેવું રે, બાળ મુક્તનું મુખ લાગે એવું રે, પ્રકૃતિની હદે વીર જેવું રે, બાળ મુક્ત નું મુખ લાગે બુરે, પ્રકૃતિની હદે વીર જેવું રે, માયા માહી અક્ષર સ્થિતિ રાખી 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 રે, નામ વીરજી ધાર્યું દેહ ધારી રે, હે નામ વીરજી ધાર્યું દેહ ધારી રે, નામ વીરજી ધાર્યું દેહ ધારી રે, નામ વીરજી ધાર્યું દેહ ધારી રે. સ્વામી બાળપણની અંદર સ્વામીનું મુખારવિંદ વીર જેવું હતું, પણ એ વીર એવા નહોતા કે આ દેશની સરહદ ઉપર લડતા હોય એને વીર કહેવાય, એક ગામની અંદર પણ જે બળ્યો હોય એને વીર કહેવાય, પણ સ્વામી તો વીર હતા, પ્રકૃતિની સરહદ ઉપર વીર હતા. પ્રકૃતિનું જ્યાં આગળ હદ પૂરી થાય છે, જ્યાં અક્ષરધામની બોર્ડર ચાલુ થાય છે, એ માયાની બોર્ડર ઉપર સ્વામી વીર હતા. માયાની અંદર આવ્યા, આ માયાજન્ય આખી દુનિયામાં આવ્યા તોય પણ સ્વામી અક્ષર સ્થિતિએ વર્તતા. સ્વામી ઘોડિયાની અંદર છે, માના ખોડાની અંદર છે, તોય પણ એક અક્ષરધામના મુક્ત હોય એવી એમની પ્રભા હતી, એટલે મા બાપે એમનું નામ પાડ્યું વીરજી. કુલ હંસરાજભાઈને 3 દીકરાઓ હતા, બીજા 2 જે હતા સ્વામીના પૂર્વાશ્રમના ભાઈ એનું નામ હજુ પણ ઉપલબ્ધ સંશોધન કરવા છતાં પણ મળી શક્યું નથી, એટલે સ્વામીનું નામ વીરજી હતું એટલું મળ્યું. સ્વામીના જીવનની અંદર આગળ જઈએ એ પહેલાં મેમકા ગામની અંદર હંસરાજભાઈ અને એમનો પરિવાર એને સત્સંગ થવા પાછળ એક કથા છે. કથા એવી છે કે મૂડીના દરબાર પરમાર રામાભાઈ હતા અને એમના ધર્મપત્ની રાજબા હતા. એ રાજબા એ ભાડેરના પાતળસી, તમે કથા પ્રેમની ઘણી વખત સાંભળી હશે કે પાતળસીના જે પત્ની હતા બહુ પ્રેમવાળા હતા,
મહારાજ પ્રત્યે અપાર પ્રેમ, વારે વારે ચિંતવન કરે. મહારાજ જો આવે તો મહારાજને એનું ત્યાં દૂધ બહુ થાય ગાયો ભેંસોનું. મહારાજ જો આવે તો મહારાજને તાજું દૂધ પાવું, મહારાજ જો આવે તો મહારાજને દૂધ પાવું, મહારાજ જો આવે તો મહારાજને દૂધ પાવું. આવો ભાવ, અને ભગવાન ભાવના જ ભૂખ્યા છે. હમણાં આ ભક્તિ દેવીની કથા જે ચાલે છે, પૂજ્ય શ્રીજી સ્વામી સંભળાવે છે, ગઈકાલ આવ્યું તું ને ઘીના ડબ્બા ગમે ત્યાં ઢોળી દે, દાટવાના ગીધા ઢોળી દીધા. ભાવ છે ત્યાં ભગવાન છે. ભગવાન પાસે એક જ લેંગ્વેજ ચાલે છે ભાવની. આપણને કેટલા શબ્દો આવડે છે નથી આવડતા, ભગવાન એ નથી જોતા. એક મૂંગો વ્યક્તિ પણ ભગવાનને પ્રગટ કરી શકે, મૂંગો હોય, જે અક્ષર પણ નથી બોલી શકતો, શબ્દ પણ નથી બોલી શકતો, કાનથી બેરો હોય, આંખથી આંધળો હોય, ભગવાનનું રૂપ પણ નથી જોઈ શકતો, પણ એની પાસે જો કેવળ ભાવરૂપી દ્રષ્ટિ હોય, ભાવરૂપી શબ્દ હોય, તો એ મૂંગો એ આંધળો ભગવાનને પ્રગટ કરી દે. ભાવની અંદર એટલી તાકાત છે. આ બાઈ ભગવાન પ્રત્યેના ભાવથી રોજ રોજ વિચારે. એમાં મહારાજ એક વખત અચાનક એને ત્યાં ગયા, આ પાતળસિંહના પત્ની હતા, એને કીધું મહારાજ તમે આવ્યા હું બહુ રાજી થઈ, થાળ કરી દઉં તમને. મહારાજ કે ના, અમારે તો જે હોય જલ્દી આપો અત્યારે. અને ત્યારે પાતળસિંહના પત્ની અંદર ગયા, અંદર જઈ કે મહારાજને તાજું દૂધ હમણાં જ દોહી છે, ભેંસો ગાયો હમણાં જ મહારાજને દૂધ પાવ. અને દૂધ ભરવા જાય, એ દૂધની જગ્યાએ છાસનું બોગરનું હાથમાં આવી ગયું, છાસ મહારાજને કટોરો ભરીને આપી, એ પાળાને પાવાની. મહારાજને દીધી, મહારાજ લો પીવો. મહારાજ પી ગયા. મહારાજ હજુ પીવો ને? મહારાજ કે લાવો. ફરી પીધું. હવે એને ખબર નથી, મહારાજ કે ઓહો આ દૂધની અંદર તો બહુ સરસ સ્વાદ આવે છે, આ તમારી ગાય અને ભેંસને તમે સારું ખોળ હારો ખવડાવતા હશો, કપાસિયા હાળા ખવડાવતા હશો, આવું મીઠું દૂધ તો અમે ચાખ્યું જ નથી કોઈ દી, આમાં તો બહુ આમાં તો હાકર નાખી એવું ગળ્યું છે, હાકર ખવડાવો છો? અને આને વધારે હરખ આવ્યો. ઘણી વખત છે ને મોટા સાધુ આપણા શું કરવા વખાણ કરતા હોય ખબર ના હોય, ખબર ના હોય, અને એવું ગુરુજી જોડ ખાસ થાય. કારણ કે સૌથી પહેલાં ઠાકોરજીનો થાળ આવે એટલે ગુરુજી જેવા મોટા પુરુષો ને પછી અમારા જેવા શિષ્યો કે ગુરુજી તમે બેસી જાઓ પહેલાં, એટલે ગુરુજીને બેહાડે. પછી કોઈ વખત તો હવે ક્યારેક ઝોકું આવી ગયું હોય તો શાકે ખારું થઈ જાય ને. અમારે ઓહાયો ગયા અને ઓહાયો એક હરિભગતને ત્યાં થાળ અને કે કંકોડાનું લાવ્યો છું શાક, સ્વામી તાજા કંકોડા અમેરિકામાં મળે નહીં, બહુ મોંઘા છે, કરો શાક ઠાકોરજીને સંતો માટે. શાક કર્યું, શાક કર્યું, ખાંડની જગ્યાએ ગયું મીઠું, થાળ થઈ ગયા. ગુરુજી તમે પહેલાં બેસી જાઓ, ગુરુજી બેસી ગયા. બધા સંતો આગ્રહ કરીને પીરસે, એમાં કીધું ભાઈ ગુરુજીને શાક તો ખાસ જમાડવાનું, બીજું બધું ઓછું આપજો પણ શાક જાજુ દો. એટલે જે પીરસવાવાળા મહારાજ હોય તો શાક આપે વધારે, સમજ્યા? શાક ગુરુજી કાંઈ બોલે નહીં, ગુરુજીએ જમાડી લીધું. ભાઈ ગુરુજી કે આવે તમે બધા બેસી જાઓ, હું પીરસું છું તમને. એટલે ગુરુજીએ પીરસવાનું શરૂ કર્યું તો ગુરુજીએ અડધી અડધી ચમચી શાક દીધું. એટલે ઘણાને અમને સંકલ્પ થયો ગુરુજી પીરસે છે તો શાકમાં કેમ આટલો થોડુંક વધારે આપતા હોય, તો ગુરુજીએ બીજું મગ ને એવું હતું એ વધારે પીરસ્યું અને ઓલું અડધી જ અડધી જ ચમચી દીધું. એટલે પછી ગુરુજી તો ખબર પડી જાય ને મોટા પુરુષને તો આપણા સંકલ્પો શું થાય. ગુરુજી કે મેં તમને અત્યારે માપનું એટલે દીધું છે કે તમે એકવાર ચાખી લો, પછી જરૂર લાગે તો કહેજો. એક વાર લીધું પછી બીજી વખત ગુરુજી કે દઉં કોઈ કે, અને ગુરુજીને વાડકો ભરીને જમાડી દીધું. એટલે આ પ્રોબ્લેમ થાય. આવો ભાવની અંદર તો શું થાય, ભગવાનનો ભગવાન જો જે ભાવ જમે ને એને પ્રોબ્લેમ, એને સહન કરવાની તૈયારી જ રાખવાની. જેને ભાવ ગ્રહણ કરવાનો છે સહન જ કરવું પડે એને. ભગવાનની એ દશા, મોટા પુરુષની એ દશા. આપણને એમ લાગે કે આપણે બધું સહન કરીએ, આપણે કાંઈ સહન કરતા નથી. મહારાજને મોટા જ જાજુ સહન કરે છે, એ જ આપણું સહન કરતા હોય, આપણે એનું કાંઈ સહન. એ શું આપણને સહન કરાવે છે? એ તો આપણને ફૂલની પાંખડીમાં રાખે છે. મહારાજ પી ગયા પછી આ બાઈને મહારાજ કે હજુ હજુ લઈ આવો, જાઓ તમે અંદર. બાઈ દોડતા ગયા ને જોયે તો ઓલું દૂધનું કાઢેલું વાસણ તો ઠામ એવું ને એવું પડેલું ને ફીનવાળું દૂધ એવું ને એવું ને, ઓલી તો છાસ પીવડાવેલી. તરત દૂધ લઈ, અરે મહારાજ હું તો અભાગની તમને છાસ પાઈ દીધી, લો મહારાજ દૂધ. મહારાજ કે ના, હવે જે સ્વાદ ઓલામાં આવ્યો ને એ આમાં નહીં આવે, કારણ કે તે જ્યારે મને છાસ દીધી ત્યારે છાસની અંદર તને દૂધનો ભાવ હતો ને તું બધું જ ભૂલી ગઈ હતી, તારા શરીરનું ભાન ભૂલી ગઈ હતી, તારા હાથમાં શું છે ભૂલી ગઈ હતી, એટલે અમને ભાવ્યું. એવા પવિત્ર મા બાપ, સત્સંગી મા બાપ એની દીકરી હતી રાજબા.
એટલે એને પણ બાળપણથી સંસ્કારો એવા જ હતા. એને જ્યારે વડાવાની થઈ સાસરે મૂડી પરમાર રામાભાઈના ઘરે, ત્યારે મહારાજ સ્વયં ગયેલા ને મહારાજે રાજબાને કીધેલું તું મૂડી જા, અમે તારે ત્યાં આવશું. અને મહારાજ પછી મૂડી જાય છે. અલર્ક વાવ છે મૂડીની અંદર. મહારાજ રોજ સ્નાન કરવા માટે ત્યાં જાય, સ્નાન કરવા માટે જાય. પાછા મહારાજ સ્નાન કરીને ત્યાં વાવના કિનારા ઉપર એક શિલા હતી, શિલા ઉપર મહારાજ ધ્યાનમાં બેસે, પોતાના સ્વસ્વરૂપનું ધ્યાન કરે. કારણ કે મહારાજને તો કોઈ પણ જગ્યાથી લોહી ચુંબક શું કામ કરે? લોઢું ખેંચે. લોહી ચુંબકને એક જ કામ કરવાનું, લોઢું ખેંચવાનું. એવી રીતે મહારાજને એક જ કાર્ય મહારાજનું હતું કે મુક્ત અને મુમુક્ષુ ક્યાં પડ્યા છે, ખેંચી લેવાના. એટલે મહારાજ શિલા ઉપર બેઠા હતા, ન્યા મેમકાના મૂળજી શેઠ આવ્યા. અને મૂળજી શેઠ તો પોતાના કામે આવેલા હતા મૂડીની અંદર, પણ એને દૂરથી જ્યારે મહારાજને ત્યાં જોયા, અને મહારાજને જોયા એટલે એને એવું લાગ્યું કે આ કોઈ અલૌકિક વ્યક્તિ લાગે છે, આ લોકની આ નથી. થોડી વાર તો નજીક જઈને બેઠા. મહારાજ તો આમ નાસાગર દ્રષ્ટિ રાખીને આંખ બંધ કરીને બેઠેલા છે. મહારાજની મૂર્તિના દર્શન કર્યા, નાસિકા જોઈ, મહારાજના કાન જોયા, મહારાજનું મુખારવીન જોયું, મહારાજના હોઠ જોયા, મહારાજની આખી મૂર્તિ જોઈ, એટલે એને એટલી ખાતરી થઈ ગઈ કે આ માણસ નથી. એટલી વાત તો નક્કી. મુમુક્ષુ હતા. મહારાજે આંખો ખોલી, મહારાજે આંખો ખોલી એટલે મહારાજે પૂછ્યું, તમે કોણ? હું મેમકાથી આવું છું, મૂળજી મારું નામ છે, પણ તમે કોણ? ત્યારે મહારાજ કે અમે, અમારું એડ્રેસ તો અનિર્દેશ છે, અમારું ગામ તો અક્ષરધામ છે, અમારા ગામની અંદર તો એકલો ચિદાકાશ છે. મૂળજી વિચારમાં પડી ગયો કે આ શું વાતો કરે છે, શું બોલે છે. ત્યારે કે મને તમારી સાચી ઓળખાણ કરાવો. અને ત્યારે મહારાજે પોતાના બે ચરણારવિંદ આમ એની સામે ધર્યા. બે ચરણારવિંદર 16 ચિહ્નો જોયા. સામુદ્રિક શાસ્ત્રનો થોડો ઘણો ક્યારેક શબ્દ પડેલો હતો, તરત મહારાજના ચરણારવિંદમાં પડ્યા. અને મહારાજને કે મને તમારો આશ્રિત કરો, તમે તો ભગવાન છો. મેમ કાના મૂળજી શેઠ આવ્યા રે, હરિ તેને મન બહુ ભાવ્યા રે. મેમ કાના મૂળજી શેઠ આવ્યા રે, હરિ તેને મન બહુ ભાવ્યા રે. મેમ કાના મૂળજી શેઠ આવ્યા રે, હરિ તેને મન બહુ ભાવ્યા રે. મેમ કાના મૂળજી શેઠ આવ્યા રે, તેને હરિ મને બહુ ભાવ્યા રે. જોયા 16 ચિહ્ન બેચરણ રે, જોયા 16 ચિહ્ન બેચરણ રે, જોયા 16 ચિહ્ન બેચરણ રે, જોયા 16 ચિહ્ન બેચરણ રે. શેઠે લીધું શ્રીજી નું શરણ રે, શેઠે લીધું શ્રીજી નું ચરણ રે, શેઠે લીધું શ્રીજી નું શરણ રે, શેઠે લીધું શ્રીજી નું શરણ રે. મૂળજી શેઠે ભગવાન શ્રીહરિનો આશરો કર્યો, અને ભગવાન શ્રીહરિનો આશરો કરીને ભગત થયા. પછી તો એને મહારાજના ઘણા બધા પરચાઓ ત્યાં આગળ જોયા. મૂડીમાં મહારાજ સમાધિ કરાવતા, અનેક લોકોને સમાધિઓ થતી એ પણ એને જોયું. એને મહારાજની પાસે સમાધિની ઈચ્છા રાખી, મહારાજે એને પણ સમાધિ કરાવી, એટલે એને પાક્કો નિશ્ચય થઈ ગયો કે આ પરબ્રહ્મ જ છે. પછી પોતાને ગામ મેમકા પાછા ગયા. મેમકા પાછા ગયા એટલે પોતાના મિત્રો હતા મેમકા ગામની અંદર, એમના મિત્ર હતા હંસરાજભાઈ સુથાર, જે વીરજીના પિતાશ્રી. એમના મિત્ર હતા પટેલ શ્યામજી કંસાગરા, એમના મિત્ર હતા પટેલ શ્યામજી આગોલા. આ બધાને એમને જઈ અને એવી વાત કરી, એલા ભલા હું તો મૂડી ગયો તો ન્યા આગળ એક ચમત્કારી પુરુષ મળ્યા. ચમત્કારી પુરુષ એટલે કોઈ મોટા પુરુષ કે સત્પુરુષ એમ નહીં, સ્વયં ભગવાન મળ્યા. ઓલા બધા પૂછવા લાગ્યા કે સ્વયં ભગવાન મળ્યા? સાચું બોલે છે, કળિયુગમાં ભગવાન ના હોય. અરે હતા, ભગવાન જ છે, 16 ચિહ્ન મેં જોયા. અને મૂર્તિ એટલે ઓહો, એવી મૂર્તિ કોઈ દિવસ મેં તો આ પૃથ્વી પર ભાળી જ નથી. ગમે એવો મોટો રાજા આપણે જોયો હશે, ગમે એવો મોટો કોઈ રૂપાળો વ્યક્તિ જોયો હશે, પણ એ મૂર્તિ તો મૂર્તિ હતી. આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે,
આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે, આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે, હરી ધરી ન ધરશે એવી અચરજકારી છે. આ મૂર્તિ તો અચરજકારી નોખી છે, ન્યારી છે, એવી જોઈ જ નથી. 16 ચિહ્ન એના ચરણમાં છે ત્યાં ઓલા બધાને હા પડી ગઈ કે ભગવાન હોય. પછી તો પોતાના બાજુના ગામની અંદર મેથાણની અંદર અજા પટેલ હતા, રામગરી ગામ હતું, ત્યાંના જીવા પટેલ હતા, આ બધા એના મિત્રો થાય, એ બધાને બોલાવીને વાત કરી, આપણે આમાંથી શીખવું જોઈએ. શું શીખવું જોઈએ? ગુરુજીનું જે મિશન છે એ શીખવું જોઈએ. આપના ગુરુજીનું એવું મિશન રે, દેવો મૂર્તિનું દાન રાત દાન રે. આપણા ગુરુજીનું એવું મિશન રે, દેવો મૂર્તિનું દાન રાત દાન રે. મને મળ્યા છે જે મહારાજ રે, મને મળ્યા છે જે મહારાજ રે, મને મળ્યા છે જે મહારાજ રે. સમા જીવને દેવા છે આજ રે, સમા જીવને દેવા છે આજ રે. અંગ જોઈએ આપના એવા રે, સમા જીવને મહારાજ દેવા રે. અંગ જોઈએ આપના એવા રે, સમા જીવને મહારાજ દેવા રે. વાતો નિત્ય કરીએ મહિમાની રે, વાતો નિત્ય કરીએ મહિમાની રે, વાતો નિત્ય કરીએ મહિમાની રે, વાતો નિત્ય કરીએ મહિમાની રે. તો સત્સંગની સુખ ખાણી રે, તો સત્સંગની સુખ ખાણી રે, તો સત્સંગની સુખ ખાણી રે, તો સત્સંગની સુખ ખાણી રે. સામા જીવને મહારાજ દેવા રે, સામા જીવને મહારાજ દેવા રે. આપણા ગુરુજીનું એવું મિશન છે, મને મળ્યા જે મહારાજ એ મારે સામા જીવને આપવા છે. આપણું એવું મિશન હોવું જોઈએ કે આપણને જે મહારાજ ઓળખાયા, આપણને જે ગુરુજી ઓળખાયા, આપણને જે સંતો ઓળખાયા, આપણને જે આ લોયાધામ પરિવાર ઓળખાયો, આપણને જે પીવડા ઘનશ્યામ મહારાજ મળ્યા, એ ફક્ત આપણે આપણી પાસે એકલા નથી રાખવા, આપણે તો બીજાને દેવા છે. ખર્ચ્યું ન ખૂટે એને ચોર ન લૂંટે. આ નાનું એવું છે, જેટલું ખર્ચો બીજું બધું જ એવું છે કે જેટલું ખર્ચો એટલું ઘટે. તમારા એકાઉન્ટમાં 5000 હોય ને 2000 ચેક લખો તો 7000 થાય, કેટલા થાય, કેટલા થાય બોલો તો ખરા, નહીં માગું. કેટલા થાય? 3. 3માંથી 2 લખો તો કેટલા રહે? 1માંથી 500 લખો તો ઘટતું જાય ને. પણ એક જ ધન એવું છે કે જેટલું વાપરો એટલું વધે, એક જ ધન. અને એ ધન છે મહારાજના મહિમાની વાતો, એ ધન છે ગુરુજી જેવા મોટા પુરુષના મહિમાની વાતો, એ ધન છે આવા સંતોના આવા ભક્તોના મહિમાની વાતો. એ જેટલી વાપરો એટલી વધે. 2000 વાપરો તો 4000 મળે, 4000 વાપરો તો 8000 મળે, ડબલ થઈને મળે, હો ગણી થઈને મળે. કેમ મળે? કારણ એ છે કે આપણને મહિમાની વાતો કરવાની ટેવ પડેલી હોય ને, એટલે એક વસ્તુ એ થાય કે સામેવાળો સાંભળે કે ના સાંભળે, પણ આપણો આત્મા તો. બીજું, આપણે જેટલી વારે મહિમાની વાતો કરી, મહારાજ આવા છે, સંતો આવા છે, ગુરુજી આવા છે, લોયાધામ પરિવારના ભક્તો આવા છે, એટલો ટાઈમ તો આપણો સાર્થક થઈ જ ગયો. આંખ બંધ કરીને બેસીએ ને એમાં મૂર્તિ દેખાય કે ના દેખાય, 50 માળા કરી એમાં વૃત્તિ કેટલી ભગવાનમાં રહીએ, ભગવાનને આપણને જ ખબર હોય. પણ ભગવાન અને મોટા પુરુષ સંતો ભક્તોના મહિમાની વાતો કરીએ તો વાત નક્કી થઈ ગઈ કે એટલો સમય તો પાકો થઈ ગયો. અને એમાંથી આપણો જીવ બળિયો જ થાય છે. મહિમાની વાતો કરવાવાળા બળિયા થાય, પોતાના સંબંધીને ઓળખાવા. આ સભાની અંદર એવા કેટલા ભક્તો બેઠા છે કે જેને પોતાના સંબંધીઓને ભગવાન ઓળખાવ્યા, અને ભગવાન ઓળખાવ્યા, ગુરુજી ઓળખાવ્યા, તો એના દ્વારા સત્સંગની અંદર કેટલા કેટલા જોડાયા.
અને એ કાર્ય આપણે કરવું જ જોઈએ. હજુ પણ મિશન પકડીને કરવું જોઈએ આપણી આજુબાજુની અંદર. આપણને આપણી આપણે લોયાધામ પરિવારમાં ઘણી વખત શું થાય કે આપણે એટલી બધી પછી તૃપ્તિ અનુભવી જઈએ ને, આપણે કોકને બતાવવાનું તો ભૂલી જ છીએ કે આવું સરસ છે. આપણે એટલું મિશન તો બાંધવું પડે કે વર્ષે આપણે 5-10 જણને ફોન કરીને આવજો ભાઈ મંદિરે આવજો, ઉત્સવ છે, સમયો છે, અમારા ગુરુજી આવ્યા છે, કથા સાંભળો, અમારે અન્નકૂટ છે, અમારે આ સમયો છે, અમારા સ્વામી કથા કરવાના છે, આમ વાતો કર્યા કરીએ. તમે 5-10 વખત ફોન કરો તો એક વખત તો ઓલો કે અરે મંડ્યા છે હાલો ને એક વખત, અને એક વખત આવી જાય, એક વખત આવી જાય તો ગુનાદાન સ્વામીના ઓલો ભરવાડ નહીં કે મારે કઈ આ હું મારી મસ્કરી કરો છો, આ કાચા લોટના પૂડા ખવડાવો છો, માલપૂડા હતા ને સ્વામી કે તું મોઢામાં તો મૂક, અરે પણ મસ્કરી ગરીબ માનાની હું કરવા કરો છો, કે દેવું હોય તો કંઈક સારું દો, બાજરાના રોટલા 2-4 વધારે દઈ દો, મરચા વધારે દઈ દો, ગાંઠિયા દઈ દો, પણ આ કાચા લોટના આવા આ કાચા લોટના ગોળાને એ પાછા ખાવાના નહીં આગળ આ બધું હું. સ્વામી કે એક મોઢામાં તો મૂક, અને મૂક્યું તો પછી કેવું થયું ખબર છે ને કેવું થયું, અને આપણે મોઢામાં મૂકીએ તો કેવું થાય ખબર છે ને, બસ એમ એ મૂકશે ને તેને મીઠું લાગશે, એની મુમુક્ષુતા હશે, મીઠું લાગશે. કદાચ ઉદય નહીં થઈ ગઈ હોય તો એક વખત ચાખ્યું છે ને એટલે બીજબળ થઈને ક્યારેક ઉદય થશે ત્યારે મીઠું લાગશે. પણ એ કામ આપણે કરતા જ રહેવું. મહિમાની વાતો મહારાજના, મોટા પુરુષના, સંતોના, ભક્તોના મહિમાની વાતો કરવી. હંસરાજ અહીંયા આગળ આ જે મેમકાના મૂળજી શેઠ છે ને આવું કામ કર્યું, પોતાના બધાય મિત્રોને આવી રીતનો સત્સંગની વાતો કરી. એની અંદર અજા પટેલ હતા મેથાનના, અને જે રામગ્રીના જીવા પટેલ હતા એ કે મેમકા તમે એકવાર જ્યારે ભગવાન સ્વામિનારાયણ આવે ને ત્યારે અમને બોલાવજો, તમે જેને પ્રગટ ભગવાન કહો છો એને અમારે જોવા છે એટલે તમે અમને બોલાવજો. થોડા બુદ્ધિવાળા હોય ને એટલે કે થોડી પહેલાં જોઈ લઈએ અને પરીક્ષા કરીએ પછી માનીએ એમ, પણ છે એ વાત નક્કી, કારણ કે મૂળજી શેઠ પર બધાને વિશ્વાસ હતો એટલે આવે ત્યારે કહેજો. પછી મૂળજી શેઠ ભગવાન સાથે બહુ ઘનિષ્ઠ સંબંધવાળા થયા. સંવત 1860 સાલની અંદર જ્યારે વીરજી એ 5 વર્ષના હતા એ સમયે 1860ની અંદર ચૈત્ર મહિમાના વદ પક્ષની અંદર મૂળજી શેઠ કારિયાનીથી મહારાજને મેમકા તેડી લાવ્યા, અને ત્યારે પોતાના મિત્રો અજા પટેલ અને રામગરી ગામના જીવા પટેલ એને કીધું કે તમે આવો અને અહીં ભગવાન સ્વામિનારાયણ આવવાના છે. એ લોકો આવ્યા. મહારાજ એ સમયે મેમકાની અંદર, મેમકા નદીની અંદર જ એક કૂવો હતો, ગામની અંદર એક નદી, નદીની અંદર એક કૂવો. મહારાજને સ્નાન કરવા માટે જાય. મહારાજ સ્નાન કરી અને પાછા આવતા મહારાજ એ વખતે મીંઢિયાવડ ને મરચાના જ ગોળા જમતા. મહારાજ ત્યાં અનેક જનોને સમાધિ કરાવતા, 2-3 જણને સમાધિ કરાવેલી એ પણ ત્યાં પડેલા હતા. ખાખરાના જંગલની અંદર બહિર્ભૂમિ જઈ મહારાજ સ્નાન કરીને પાછા આવતા હતા. મુક્તાનંદ સ્વામી ત્યાં બેઠા હતા, અને જ્યારે મહારાજ આમ પાછા ચાલ્યા આવે ત્યારે અજા પટેલને રામગરી ગામમાંથી આવેલા જીવા પટેલને દૂરથી જોયું. અજા પટેલ, જે અજા પટેલ પોતે અદ્ભુતાનંદ સ્વામી જે થયા ને એના મામા હતા એ અજા પટેલ, પૂર્ણાનંદે જેનું નામ પાડેલું એ અજા પટેલ ત્યાંથી અને જોયા, દૂરથી ભગવાનને આવતા જોયા. મુમુક્ષુ હોય એ તો તરત જ મહારાજને ઓળખી જાય એટલે એને દૂરથી મહારાજની ચાલ જોઈ ત્યાં અજા પટેલ નક્કી કરી દીધું કે આવી ચાલ મનુષ્યમાં હોય જ નહીં. મહારાજને જાણે તે મુમુક્ષુ રે, જે કોઈ મોક્ષ પાથે નો બુભુક્ષુ રે. મહારાજને જાણે તે મુમુક્ષુ રે, જે કોઈ મોક્ષ પાથે એનો ભુક્ષુ રે. જોઈ ચાલને પ્રભુ જે જાણે રે, જોઈ ચાલને પ્રભુજી જે જાણે રે, જોઈ ચાલને પ્રભુ જે જાણે રે, જોઈ ચાલને પ્રભુ જે જાણે રે. તે તો મૂર્તિ તણુ સુખ માને રે, તે તો મૂર્તિ તણુ સુખ માને રે, તે તો મૂર્તિ તણુ સુખ માને રે, તે તો મૂર્તિ તણુ સુખ માણે રે. અજા પટેલને નિશ્ચય થઈ ગયો કે આ તો ભગવાન જ છે સ્વયં, નહીં તો આવી ચાલ એમાં હોય નહીં. નિશ્ચય કર્યો. જીવા પટેલ હતો એને નિશ્ચય કર્યો કે આવી રીતે જીવ પ્રાણી માત્ર નાડી પ્રાણ ખેંચી લે અને આવી રીતે સમાધિઓ કરાવે સહજ, આ તો ભગવાન જ હોય. એ બંને આશ્રિત થયા. મેમકા ગામના હંસરાજભાઈને એ બધા તો આશ્રિત હતા જ. પછી મહારાજે
આ લોકો અજા પટેલને સત્સંગી થઈને પોતાને ગામ પાછા ગયા. મારા જે મેમકા ગામના જે હરિભક્તો હતા, મૂળજી શેઠ, હંસરાજભાઈ, એ બધાની એક મીટિંગ કરી. મહારાજ મેમકાથી નીકળતા હતા ને ત્યારે મહારાજ કે સાંભળો, તમે બધા મારા ભગત થયા છો, બહુ સારી વાત છે, પણ મારી તમને એક આજ્ઞા છે, તમે માનશો? ભગવાને પૂછ્યું, તમે માનશો? ત્યારે ઓલા ચાર કે પ્રભુ તમે જે કહેશો અમે માનશું. ત્યારે મહારાજે કીધું કે તમે બધા આ ગામ છોડી અને આ વઢવાણ પરગનું મેલી અને અહીંથી તમે બીજા ગામમાં જતા રહો, કારણ કે બાબા સાહેબનું લશ્કર 20 દિવસમાં આવશે અને મેમકા ગામને લૂંટશે, આખા મેમકાને હળગાવશે. એટલે તમે આ આખું મેમકા ગામને વઢવાના પરગનું આખું છોડી નહીંથી જતા રહો. આપણે હોઈએ તો શું કહીએ, મહારાજ અમને રહેવા દો, નહીં તો અમે વર્ષોથી રહીએ છીએ, ખાલી એવું કરજો ને કે એ બાળે તો એ અમારું કાંઈ બળે નહીં, આપણે તો ડાપન જાજુ. તે ભગવાન, તમે ભગવાન હો તો અમને બચાવી ના લો, એટલું બચાવી તો લે ભાઈ, પણ જવું તો પડે. મહારાજ કે તમે અહીંથી જતા રહેજો, અહીં રહેતા નહીં. આટલું કહીને મહારાજ ત્યાંથી નીકળ્યા અને મહારાજ ત્યાંથી ગુજરાતની અંદર બોચાસન તરફ ગયા. આ ચારે જણાએ વિચાર કર્યો, હંસરાજભાઈ, મૂળજીભાઈ, શ્યામજી આગોલા અને શ્યામજી કંસાગરા, આ ચારે ચારે નક્કી કર્યું, ભગવાને કીધું એટલે આપણે અહીંથી જવું જોઈએ, ભગવાન કે ને મોટા કે, એટલામાં ચોક્કસ રહસ્ય હોય. આવું વિચારી અને બધાએ ત્યાંથી જવા માટે તૈયાર થયા. ગાડાની અંદર સામાન ભર્યો, મેમકાની અંદર કોઈને કીધું નથી અમે શા માટે જઈએ છીએ, બસ એક જ વાત કે અમારે હવે આ ગામમાં નથી રહેવું, કારણ કે ભગવાને એવું નહોતું કીધું કે બીજાને પણ કહેજો. એટલે બીજા કોઈને નથી કીધું કે શા માટે જઈએ છે, કારણ કે ઘણીક વખત એવું થાય કે ભગવાને ક્યાં કારણથી કીધું હોય અને ઓલો કુસંગી હોય તો નાસ્તિક હોય અને ઉપરથી પાછો ભગવાનનો છેદ ઉડાડે. ભગવાન તો ઘણી વખત ભક્ત ચિંતામણીમાં પરચા છે, કહી ગયા હોય કે હું તને લેવા આવું છું, 12 મહિના પછી લેવા આવીશ, તું કુએ પાણી ભરતો હોઈશ, પ્રાણવલ્લભને કીધું કુએ પાણી ભરતો હોઈશ, કૂવામાં પડીશ અને તારા પ્રાણ છૂટશે, હું લેવા આવીશ 12 મહિના પછી. આપણે તો એ દિવસની તારીખનો દિન કુએ જઈએ જ નહીં, ભગવાન ભલે ધક્કા ખાતા. એટલે આપણને કહે જ નહીં મહારાજ, અચાનક જ ઉઠાવે. 12 મહિના પછી પાછો 1 મહિનો બાકી હતો ને ત્યારે કીધું કે હવે તાર જોડ 1 મહિનો બાકી છે, 1 મહિના પછી હું આવીશ, તું કૂવામાં પડીશ અને તને લઈ જઈશ. પછી આપણે પહેલેથી કહી દઈએ, મહારાજ મેં તારીખ નોંધી લીધી, ચિંતા ના કરો, એથી ઘરની બહાર નીકળે બીજો. અને એ જે દિવસે લેવા જવાનું હતું ને તે દિવસે મહારાજે એના બેનને દર્શન દઈને કીધું કે ઓલો કુએ ગયો પણ પડ્યો નહીં ને કશું થયું જ નહીં, પાછો આવ્યો. એને થયું કે મહારાજ તો ખોટું ના કે, પણ બેનને દર્શન આપીને 2 દી પહેલાં જ કહી દીધું હતું કે તારા ભાઈને કહી દેજે કે અમે કીધું હતું પણ અમે અમને લેવા નહીં આવીએ, મોડા આવશું, હવે આવું ફેરવે અને આખી દુનિયામાં ઢંઢેરો પીટી દીધો હોય તો લોકો કે આ સ્વામીને ખોટું બોલે છે. મહારાજે કોઈને કહેવાની ના પાડેલી એટલે કીધેલું નહીં. આ ચાર જણ જતા રહ્યા, એમાં મૂળજી શેઠ હતા એ લીમલી ગામની અંદર રહેવા ગયા, શ્યામજી કંસાગરા અને પટેલ શ્યામજી આગોલા હતા એ ચાંદપર ગામમાં રહેવા ગયા, અને હંસરાજભાઈ હતા એ ખોલડિયાત ગામની અંદર રહેવા ગયા. 20 દિવસ પછી વડોદરાનો દિવાન બાબા સાહેબનું લશ્કર આવ્યું, વઢવાણ ઉપર એ ટાટક્યું, ભારે યુદ્ધ થયું, વઢવાણ તાલુકો આખો ખેદાન મેદાન કરી નાખ્યો અને મેમકા ગામને હળગાવી દીધું. ભગવાન શ્રીહરિએ આવી રીતે આ ભક્તોની રક્ષા કરી. પછી 1860ની સાલ ને વૈશાખ સુદ 5મને દિવસે આ હંસરાજભાઈ ખોલડિયાત ગામમાં મેમકાથી ગયેલા, ત્યારે વીરજી બહુ નાના હતા, 5 વર્ષના હતા. ખોલડિયાતની અંદર ભગવાન શ્રીહરિ ત્યાં જાય એ પહેલાં તો હંસરાજભાઈને પણ આવે એવું અંગ હતું કે સત્સંગની વાતો જ કરવી, સત્સંગની વાતો કરવા માટેનું અંગ હતું. એટલે પોતે જ્યારે ત્યાં ગયા ખોલડિયાતની અંદર, ત્યારે સૌથી પહેલું કામ એમને એ કર્યું, મેમકાથી ઉચાળો ભરાવી ખોલડિયાતની અંદર જઈને ભગવાનનું વચન રાખ્યું અને પછી ખોલડિયાદમાં જઈને સૌથી પહેલું કામ શું કર્યું એમને, સતસંગમાં સમર્પણ કેવું રે, ઘર માહી મંદિર બનાવ્યું એવું રે, સતસંગમાં સમર્પણ કેવું રે, ઘર માહી મંદિર બનાવ્યું રે, રાત દિવસ કરે ભજન રે, રાત દિવસ કરે ભજન રે, રાત દિવસ કરે ભજન રે,
रात दिवस करे भजन रे हरि बिना न कोई नु 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 भजन रे सत संगनी वातो करे छे रे नवा मुमुक्षु हरि ने दरे छे रे सत संगनी वातो करे छे रे नवा मुमुक्षु हरि ने धरे छे कथा वार्ता नु राख्यु अंग रे 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 जग सुख ने करी दीदु भंग 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 रे सत्संग मा समर्पण एवू राख्यू आ परिवारे के सत्संग नी अंदर એમણે પોતાના ઘરની અંદર જ એક મંદિર બનાવ્યું પોતાના ઘરની અંદર એક મંદિર બનાવ્યું મંદિરની અંદર પોતાના અડધા મકાનની અંદર મંદિર બનાવ્યું ધૂન કીર્તન કરે કથા વાર્તા કરે સાંજ પડે ગામ લોકો બધાય આવે ખોલડિયાદના ખોલડિયાદની અંદર સિંધવ પરિવાર એ ત્યાંનો આગેવાન પરિવાર હતો એ સિંધવ પરિવારને પણ હંસરાજભાઈ દ્વારા સત્સંગ થયો એ આગેવાન હતા સત્તાવાળા હતા રૂપિયાવાળા હતા છતાંય પણ હંસરાજભાઈનું ભક્તપણું એવું એક ભગવાન વિના બીજા કોઈનું વજન ના હોય એ બીજાને સત્સંગ કરાવી શકે એક ભગવાન વિના કોઈનું વજન ના પડે એક ભગવાન સિવાય બીજા કોઈનો ભાર ના પડે એ ભગવાનને બજાવી શકે એ હંસરાજભાઈ એમના દ્વારા આખા ખોલડિયાદ ગામની અંદર સત્સંગ થયો એકા બીજાને મનીબા બહેનોને વાતો કરે હંસરાજભાઈ પુરુષોને વાતો કરે ખોલડિયાદના સગા સિંધવ જીવા સિંધવ ને અજા સિંધવ ત્રણેવ ભાઈઓને સત્સંગ થયો એ ત્રણેવ ભાઈઓના પુત્ર હતા એને પણ સત્સંગ થયો સગા સિંધવના ચાર પુત્રો હતા જીવા સિંધવના સાત પુત્ર હતા અને જીવા સિંધવનો એક પુત્ર એટલે તમે વારે ઘડિયેજની કથા સાંભળી છે ખેંગાર ભગત મહારાજને રૂપિયાની જરૂર પડીને ગઢપુરમાં આવ્યા અને મહારાજને 700 રૂપિયા જેને ધરી દીધા ને એ ખેંગાર ભગત એ જીવા સિંધવના પુત્ર હતા અને ખેંગાર ભગતને સત્સંગ આ ખોલડિયાદના હંસરાજભાઈ દ્વારા થયેલો હંમેશા જે જેવો સત્સંગી હોય ને એનાથી નવો સત્સંગી એવો જ તૈયાર થાય જો કાચો હોય ને સત્સંગી તો એના દ્વારા તૈયાર થવાવાળો કેવો હોય બોલો પાકો હોય તો એના દ્વારા તૈયાર થવાવાળો કેવો હોય અને જો અડધો હોય તો એના દ્વારા તૈયાર થવાવાળો કેવો હોય અડધો સત્સંગની અંદર એવું છે કે જેવો હરિભગત હોય એના સંગે કરીને એવો જ થાય બળિયો હોય તો બળિયો થાય મહિમાવાળો હોય તો મહિમાવાળો થાય અને એ જ ઢીલો હોય ધર્મ નિયમ પાડવામાં તો ઓલો મળે એને ઢીલો પાડી દે આ તો પાક્કા હરિભગત છે એટલે એના દ્વારા સત્સંગની અંદર ખૂબ વિકાસ થયો અને ધીરે ધીરે ખોલડિયાદની અંદર સત્સંગ વધવા લાગ્યો ખોલડિયાદની અંદર ભગવાન શ્રીહરિ પ્રથમ વખત પધાર્યા ખોલડિયાદની અંદર જ્યારે મહારાજ સૌ પ્રથમ પધાર્યા ત્યારે જીવા સિંધવને ત્યાં મહારાજ રોકાયા સૌથી પહેલી વખત આવ્યા ખોલડિયાદની અંદર ત્યારે જીવા સિંધવને ત્યાં મહારાજ આવ્યા છે અને ત્યારે ખોલડિયાદ આખું મહારાજના સ્વાગત કરવા માટે આવ્યું છે સખી ઉત્સવનો દિન આજ ધન્ય દાન તેરસને સખી ઉત્સવનો દિન ધન્ય દાન તેરસને સખી ઉત્સવનો દિન આજ ધન્ય દાન તેરસને સખી ઉત્સવનો દિન આજ ધન્ય દાન તેરસને મળ્યા રંગેલો વ્રજરાજ ધન્ય દાન તેરસને મળ્યા રંગીલો વ્રજરાજ ધન્ય દાન તેરસને મારે મોહન આવ્યા ઘેર ધન્ય દાન તેરસને મારે મોહન આવ્યા ઘેર ધન્ય દાન તેરસને મારે મોહન આવ્યા ઘેર ધન્ય દાન તેરસને મારે મોહન આવ્યા
ધન તેરસ ને આજ થઈ છે લીલા લે ધન્ય ધન તેરસ ને આજ થઈ છે લીલા લે આજ થઈ છે લીલા લે ધન્ય ધન તેરસ ને આજ થઈ છે લીલા લે ધન્ય ધન તેરસ ને જની નીત જોતે હું તો વાટ ધન્ય ધન તેરસ ને જની નિત્ય જ્યોતિ હું વાટ ધન્ય ધન તેરસ ને તે વાલો મારો આવી બેધા પાઠ ધન્ય ધન તેરસ ને વાલો મારો આવી બેઠા પાઠ ધન્ય ધન તેરસ ને તે વાલો મારો આવી બેઠા પાઠ ધન્ય ધન તેરસ ને તે વાલો મારો આવી બેઠા પાઠ ધન્ય ધન તેરસ ને મારા પુણ્ય તનો નહીં પાર ધન્ય ધન તેરસ ને મારા પુણ્ય તણો નહીં પાર ધન્ય ધન તેરસ ને મારા પુણ્ય તનો નહીં પાર ધન્ય ધન તેરસ ને મારા પુણ્ય તણો નહીં પાર ધન્ય ધન તેરસ ને આવ્યા મંદિરે મોરાર 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 ધન્ય ધન તેરસ ને બ્રહ્માનંદ કહે થઈ નિહાલ ધન્ય ધન તેરસ ને બ્રહ્માનંદ કહે થઈ નિહાલ ધન્ય ધન્ય તેરસ ને બ્રહ્માનંદ કહે થઈ નિહાલ ધન્ય ધન તેરસ ને બ્રહ્માનંદ કહે થઈ નિહાલ ધન્ય ધન તેરસ ને લટકાળો પધાર્યા લાલ 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 ધન્ય ધન તેરસ ને સખી ઉત્સવ નો દિન આજ ધન્ય ધન તેરસ ને સખી ઉત્સવ નો દિન આજ ધન્ય ધન તેરસ ને મળ્યા રંગીલો વ્રજરાજ 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 ધન્ય ધન તેરસ ને મળ્યા પિયુડો મહારાજ ધન્ય ધન તેરસ ને મળ્યા પિયુડો મહારાજ ધન્ય ધન તેરસ ને મળ્યા ગુરુજી તે આજ ધન્ય ધન તેરસ ને મળ્યા ગુરુજી રે આજ ધન્ય ધન તેરસ ને મળ્યા લોયા ધામ પરિવાર ધન્ય ધન તેરસ ને મળ્યા લોયા ધામ પરિવાર ધન્ય ધન તેરસ ને ખોલડિયાદની અંદર જ્યારે મહારાજ આવ્યા ત્યારે ખોલડિયાદના ભક્તોએ મહારાજનું ધામધૂમથી સ્વાગત કર્યું. ધનતેરસનો આજે દિવસ છે. આ કથામાં કંઈ ધનતેરસની તિથિ નથી. ધનતેરસને દિવસે ધન મળે તો રાજી થાય બધાય કે હવે આખું વર્ષ ધન મળશે. આજે ચોક્કસ આપણે એમ કહી શકીએ કે આપણને ગઈકાલે ભક્તિ પર્વની કથાના આજે ધનતેરસના દિવસે સદગુરુ આધારાનંદ સ્વામીનું ચરિત્રન પીવડા ઘનશ્યામ મહારાજ મળ્યા, આપણી ધનતેરસ સાર્થક થઈ ગઈ. આજે આપણે ખોલડિયાદની અંદર જ આધારાનંદ સ્વામીનું એ ચરિત્ર એ સાંભળવા માટે આજે અહીં આગળ જ આપણે કથાને વિરામ કરીશું. આપણે ખોલડિયાદમાં જ વિરામ કરીશું. ખોલડિયાદની અંદર જ આપણે બધા ભેગા છીએ. વીરજી ભક્ત નાના 5 વર્ષના છે. ભગવાન શ્રીહરિ પધાર્યા છે. જીવા સિંધવને ત્યાં મહારાજનો ઉતારો છે અને મહારાજ ત્યાં ઉતારો કરીને બિરાજ્યા છે. ત્યાંથી કથા આવતીકાલે હનુમત પૂજન પછી આપણે શરૂ કરીશું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ
भक्ति धर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिना नीलकंठं गणश्याम महाराज।